देहमा अहम बुद्धि जन्मे अंत थी देह साधे संबंधित कौरव से मम बुद्धि जन्मे स्वजन बुद्धि स्वजन એટલે મહારાજાને એ પ્રકારની બુદ્ધિ જન્મી એ બધાને હોય છે પરંતુ એ બુદ્ધિ એટલી બધી તીવ્ર થઈ ગઈ કે એમનામાં શત્રુ બુદ્ધિ જતી રહી આ એવું નથી કે પેલા કૌરવ અર્જુનનું સ્વજન નથી પણ આ સંજોગમાં અર્થાત રણ મેદાનમાં એ કંઈ અર્જુનના સ્વજન નથી એ શત્રુ હશે આવું મોહ થઈ ગયો અર્થાત ઘરમાં કે રાજમહેલની અંદર જે પ્રકારનો સંબંધ હોવો જોઈએ એ સંબંધ અધ્યારોપ રણ મેદાનમાં કરવામાં આવે એટલા માટે આજે આમ વ્યવહારિક મોહ થઈ ગયો ટ્રાન્સફરન્સ અથવા એકની વસ્તુનો એકનો અધ્યારોપ બીજા પર કરવામાં આવે તો એવું નથી કે ભાઈ આ કૌરવ અર્જુનના સ્વજન નથી છે પરંતુ ક્યાં એ તો રાજમહેલમાં કે ઘરમાં આ રણ મેદાનમાં સ્વજન નથી સ્વજન હિ કથમ હત્વા સુખીન શ્યામ માધવ આ સ્વજનોની હત્યા કરીને હે માધવ અમે કેમ સુખી થઈ શકીએ વાત સાચી જ છે જો સ્વજનની હત્યા કરવામાં આવે તો ક્યારે સુખ ના જ માય અર્જુને જે બધું કહ્યું બરોબર જ છે પછી પણ અર્જુને કહ્યું કે આ લોકો તો લોભને કારણે સમજતા નથી પણ અમારે કેમ ના સમજવું વગેરે વાત સાચી છે બધું જો સ્વજન હોય તો અર્જુનનું કહેવું બરોબર છે યે શા માથે કાંક્ષિતન્ન રાજ્યમ ભોગા સુખાને છે જેમને કારણે અમે રાજ્ય ભોગ સુખ વગેરે ઈચ્છા રાખીએ છીએ એવી ઈચ્છા નથી આવે અહીંયા આગળ સાચું જો ખરેખર જોવા જઈએ તો પાંડવોનું રણ મેદાનમાં આવવાનું એકમાત્ર કારણ હોવું જોઈએ ધર્મ ધર્મ રક્ષણ કરવું પછી ટૂંકમાં અંતેથી આ યુદ્ધ વિશે પણ એના મનમાં મોહ જન્મ્યો એટલે કે યુદ્ધ શેને માટે છે એ પણ ભૂલી ગયો અને આ યુદ્ધને કારણે તો હું સ્વજનોની હત્યા કરનારો બનીશ એમ હું અર્જુન તો છું એ તો મોહ ખરો જ દેહમાં ઉપરાંત મારા સ્વજનોની હત્યા કરનારો ઘાતક બનીશ આ બીજો મોહ આપશે હું તેથી યુદ્ધ ના કરી શક્યો માત્ર અર્જુન છું એટલો મોહ હોત તો યુદ્ધ કરી શક્યો હોત હું ઘાતક બનીશ સ્વજનોનો ઘાતક બનીશ તેથી યુદ્ધ ના કરી શક્યો આ પ્રકારે આ બે પ્રકારનો મોહ છે પારમાર્થિક અને વ્યવહારિક તો નષ્ટો મોહ એટલે કે મોહ પૂર્વોક્તો દ્વિધોપી નષ્ટ હે આ બંને પ્રકારનો મોહ નષ્ટ થઈ ગયો તત્ પ્રસાદાત ભગવાન આ મોહનાશનો નાશ થવાનો એકમાત્ર એટલે અસાધારણ કારણ કયું તત પ્રસાદાત જરૂર અર્જુને ભગવાન પાસે જ્ઞાનની માંગણી કરી પ્રાર્થના કરી એ તો કારણ ખરું જ ભગવાને પણ એ ઉપદેશ કરવાનો સ્વીકાર્યું કારણ ખરું જ આમ અર્જુનને જ્ઞાન પ્રાપ્ત થવા માટેના ઘણા બધા કારણો છે પણ તો અસાધારણ કારણ કયું તત પ્રસાદાત ભગવાન આપની કૃપા છે બીજું બધું જ હોત પણ આપની કૃપા ન હોત તો જ્ઞાન પ્રાપ્ત ન થઈ શકે એનો કહેવાનો એ હેતુ છે એનું અર્થ નહીં કે માત્ર કૃપા માટે જ આપણે બેસી રહેવું અર્જુને પ્રયત્ન કર્યો અર્જુને પણ પોતે પ્રશ્ન પૂછ્યો અને જેમ જેમ મનમાં સંશય જન્મતો ગયો અથવા જેમ પ્રશ્ન ઉપસ્થિત થતા ગયા તેમ તેમ સ્પષ્ટતા પણ માગતો ગયો આમ અર્જુન ભગવાન સાના ઉપદેશ સાથે બરોબર જોડાયેલો છે બહુ જ ખરેખર બહુ ધ્યાનથી સાંભળી રહ્યો છે બધું બરોબર વિચારી રહ્યો છે સમજી રહ્યો છે અને પોતાના બધા વિચારો સ્પષ્ટ કરી રહ્યો છે આ રીતે જેમને ઉપદેશ થતો જાય છે તેમ તેમ એનો ભ્રમ દૂર થતો જ જાય છે એવું પણ નથી કે ભ્રમ એક ક્ષણમાં દૂર થઈ જાય પરંતુ અનેક બધા જે ખ્યાલો હતા ખોટા ખ્યાલો એક પછી એક દૂર થતા જ જાય છે નષ્ટો મોહ સુર્તિર્લબ્ધા ભગવાન આપના પ્રસાદથી આપની કૃપાથી અને હું માયા તત્ પ્રસાદમ આશ્રિતે ને માયા ભગવાન તો જાણે પ્રસન્ન અનુગ્રહ કરે ખરા પણ અનુગ્રહ ઝીલવા માટે સામે વાળો તૈયાર જોઈએ ને તત પ્રસાદમ આશ્રિતે ને માયા ભગવાન આપની કૃપાથી મારા વડે એટલે કે મારા વડે આ મોહ નષ્ટ થઈ ગયો મારો મોહ નષ્ટ થઈ ગયો અને હા એટલે કે તત્ પ્રસાદાદ મયા મયા સ્મૃતિ લબ્ધા ઓ મયા મોહ નષ્ટ એમ તો ના કહેવાય મમ મોહ નષ્ટ મયા સ્મૃતિ લબ્ધા એમ કહેવાય મારો મોહ નષ્ટ થઈ ગયો અને મારા વડે સ્મૃતિ પ્રાપ્ત થઈ તું મારા વડે કહેવાની જરૂર નથી ખરેખર એટલે કે સ્મૃતિ લબ્ધા કહે તો પણ મયા એટલે મારા વડે આવી જ જાય છતાં મયા એમ કહે છે એટલે શંકરાચાર્ય મહારાજ એનો ઉપયોગ એટલે એને અર્થ સમજાવે છે તત પ્રસાદમ આશ્રિતે ને મયા અર્જુનમાં કેવો છે કે માત્ર ભગવાનના અનુગ્રહને જ આશ્રિત છે
भगवान आपना अनुग्रह ने कारण आपना अनुग्रह ने आश्रित सेवा मारा वड़े आ स्मृति अर्थात आत्मज्ञान प्राप्त कर। आ स्मृति शब्द नो मुख्य अर्थ अहीं लई न शकाय। स्मृति नो अर्थ तो अनुभवजन्य संस्कार ने कारण जे ज्ञान थाय एने स्मृति कहेवाय। तो ए प्रकारनी स्मृति नथी, एटले स्मृति अहीं जे छे एनुं कारण अनुभव एवुं लेवानुं। श्रुति लब्धावन अनुभव अर्थात अपरोक्ष ज्ञान प्राप्त थयुं। भगवान आपना उपदेश थी अने आपनी कृपा थी मने अपरोक्ष ज्ञान प्राप्त थयुं। एटले कहेवामां आव्युं के भाई स्वयं ज्योतिषी प्रतीचि ब्रह्मणी अविद्या भ्रम विद्या अपनयति न अविदितम प्रकाशयति। आपणे जेवताने विस्तार थी चर्चा करी, एवुं नथी के खरेखर अज्ञात आत्मा ने आपने ज्ञान करावे छे, परंतु आत्मा ये खोटी रीते ज्ञात छे एनु साचु ज्ञान करावे छे। ए देर ए न निर्देश करवा माटे एनु सूचन करवा माटे स्मृति शब्दनो प्रयोग थयो। यस्याः लाभात् सर्वहृदय ग्रंथिना विप्रमोक्षः। जिस स्मृति की प्राप्ति थी हृदय की बद्धी ग्रंथियो नष्ट थई जाए। वियोगायोग्य स्मृति स्मृतिलंबे सर्वग्रंथिना विप्रमोक्षः इति श्रुत्यर्थम्। क्या श्रुति में वेद में कहना आयु वियोग अयोग्य स्मृति लंबे जना जे वियोग ने अयोग्य एनी स्मृति। वियोग ने अयोग्य कौन है खबर है जेनु क्यारे वियोग थई ज ना सके। वियोग अयोग्य स्मृति लंबे एक ज वस्तु छे जेनो वियोग क्यारे ना थे। कौन हूँ आत्मा कहू थे प्रमाणे अलंकार गम्मे तेटलू घरेणू जो हो गम्मे तेटलो प्रयत्न करे तो पण एने सुवर्ण नो वियोग थई ज ना सके। એને વિયોગ અયોગ્ય કહેવાય, જેમ કે ઘણાને ક્યારે માટીનો વિયોગ થઈ જ ના શકે। અંતે રીતે જીવાત્માને ક્યારે પણ પરમાત્માનો વિયોગ ના થશે, કારણ કે એનું વાસ્તવિક સ્વરૂપ છે। એટલે વિયોગ અયોગ્ય સ્મૃતિ લંભે એ સ્મૃતિ શબ્દ ક્યાંક વેદમાં વાપરવામાં આવ્યો છે, જ્યાં કે એ સ્મૃતિ શબ્દ અર્જુન ના વાપરતો હોય। વિયોગ અયોગ્ય સ્મૃતિ લંભે સર્વગ્રંથિના વિપ્રમોક્ષઃ। तो वियोग अयोग अर्थात आत्मा ने स्मृति से ज्ञान ज करवानो। तो आत्मज्ञान जरे प्राप्त थाय त्यारे बधी ज ग्रंथियो एटले के बधा ज आपणा भ्रम पोताना विषयना अने जगत भी बधाय प्रकारना भ्रम बधा नाश पाम्या। कारण के जगत विषयना भ्रम ने ईश्वर विषयना भ्रम छेवटे तो आत्माना भ्रममांथी जन्मता होय छे। माटे सर्वग्रंथिना विप्रमोक्षः अनेन मोहनाश प्रश्न प्रतिवचनेन सर्वशास्त्रार्थ ज्ञान फलम एतावदेवति निश्चितं दर्शितं भवति। आम भगवान प्रश्न करे कि तारा मोह नष्ट थयो कि नहीं, अर्जुन उत्तर भगवान आपनी कृपा थी मारो मोह नष्ट थयो। आ प्रकार मोह विषयना प्रश्नोत्तर थी आ गीता शास्त्र पूरु थाय छे। ए द्वारा शुं कहेवा मांगे छे आपणने, सर्वशास्त्रार्थ ज्ञान फलम एतावदेवति निश्चितं दर्शितं भवति। आम गीता शास्त्र नो उपसंहार आ मोह विषयना प्रश्न ने उत्तर थाय छे। ए परथी एवुं स्पष्ट दर्शित थाय छे के बधा शास्त्र नो अर्थ छे के प्रयोजन छे मोह नो नाश करवो अने ज्ञान प्राप्ति करवी। नष्टो मोह श्रुतिर्लब्धा, बस तो मोह नो नाश थवो अने आत्मज्ञान प्राप्त थवुं ए ज बधा शास्त्र नो प्रयोजन छे। अने गीता शास्त्र नो एक प्रयोजन छे ए प्रदर्शित करवा माटे आ प्रश्न उत्तर अहीं मूकवा मांगे छे। तो आ प्रश्न उत्तर से आपणे कही शकीए के आ ए कहेवा मांगे छे। यतः अथवा तो यदुत यतो यदुत यदुत हाँ ज्ञानान मोहनाश आत्मस्मृति लाभस्य। कारण के ज्ञान थी मोहनो नाश पण थाय अने आत्मस्मृति नो एटले के आत्मज्ञान नो लाभ पण थाय। तथा च श्रुतौ अनात्मवित् शोचामीति उपन्यस्य आत्मज्ञानेन सर्वग्रंथ विप्रमोक्षः उक्तः। तो छांदोग्य उपनिषद में सोहम भगवत् शोचामि एवं हूँ भगवान शोक करी रह्यो छु। आम आत्मवित् अनात्मवित् भगवत् भगवान मंत्रवेद एवामस्मि न आत्मवित् भगवान तो मंत्र शब्दों ना अर्थ जाणु छू, एनुं तात्पर्य आत्मा ने जाणतो नथी। अने तेथी सोहम एवं अनात्मवित् हूँ, अनात्मा ने जाणनारो के आत्मा न जाणनारो हूँ शोक करी रह्यो छु। भगवान मने शोक ने परम पार उतारो। ए रीते आत्मज्ञानेन सर्वग्रंथि विप्रमोक्षः उक्तः। तो त्या
છાંદોગ્ય ઉપનિષદ ની અંદર કે આત્મજ્ઞાન થી બધી ગ્રંથિ નો મોક્ષ થઈ જાય એ પણ કહ્યું કે સ્મૃતિ લંભે સર્વ ગ્રંથિ નામ વિપ્રમોક્ષ હે એ સ્મૃતિ પ્રાપ્ત થવાથી બધી ગ્રંથિ નો મોક્ષ થઈ જાય विद्यते हृदय ग्रंथ तत्र को मोह कशोक अनुपश्यते मंत्रवर्णे हवे छेल्ली बीजी पंक्ति समझावता शंकराचार्य महाराज कहे 480 मा पाना पर भगवत अनुग्रहात ज्ञानकृत मोहा मोहदाहानंतरम आत्मज्ञाने प्रतिरब्धे त्वदाज्ञा प्रतिक्षोहमिति भगवत अनुग्रहात ज्ञानकृत मोहदाहानंतरम भगवान ना अनुग्रह ने कारण आ मोहनु दहन थई गयो मोह नष्ट थई गयो आत्मज्ञाने प्रतिलब्धे आत्मज्ञान जारे प्राप्ति थई त्यारे तत् आज्ञा आज्ञा प्रतिक्षोहम बस हवे आपने आज्ञा ने प्रतीक्षा करूं छू અર્જુન કહે છે ભગવાન આપની આજ્ઞાની પ્રતીક્ષા હું કરી રહ્યો છું એ વસ્તુ બીજી પંક્તિમાં કહે છે તો શંકરાચાર્ય કહે છે અથ ઇદાનીમ ત્વચ્છાસને સ્થિતોસ્મિ ગત સંદેહઃ મુક્ત સંશયઃ હવે શું અર્જુન જ્ઞાન મહારાજજી જ્ઞાન હો જાને પર ક્યાં કરના तो अर्जुन ने शेन ज्ञान थे पे शू थे अर्जुन बता रहे भगवान आपना शासन की प्रतीक्षा करो छो आपने आज्ञा की प्रतीक्षा करो छो राम काज करी बेको आतुर बस राम चंद्र जी काज काज करे करण आतुर बीजू कहीं है एमने पोता ने कहना हो अपने तो मैं नहीं लेवा दो धोई लेवा दो आ कर लेवा दो पेलू एमने कशु करवा नहीं राम काज करी बेको आतुर करी बेक રામ કાજ કરવા માટે જ આતુર છે એવું ક્યારે બને જયારે પોતાનું કશું કાજ ન કરવાનું હોય ત્યારે બાકી આપણે પહેલા કામ પતાવી લઈએ પછી કામ કરીએ બરોબર છે એવું તો હોય જ ને અને આપણા જેટલા કામ હોય વધારે એટલા બીજાના કામ માટે ઓછો સમય હોય સ્વાભાવિક છે અને આટલું જેટલું કામ હોય પૂરું ના થતો તો બીજાનું ક્યાં કરવા જવાનું હતા આપણે અહીં શું કહે છે કે તત્ પ્રતિક તત આજ્ઞા પ્રતિક્ષો હમિતી ભગવાન આપની આજ્ઞાની પ્રતીક્ષા કરી રહ્યો છું અથ ઇદાનીમ ત્વ શાસને સ્થિતોસ્મિ ભગવાન આપના શાસનમાં આ બહુ મોટી વસ્તુ છે ભગવાનનું શાસન સ્વીકારવું સ્થિતોસ્મિ બસ ભગવાન આપના એટલે સ્થિતોસ્મિ એટલે શું ત્વ શાસને સ્થિતોસ્મિ એવું છે કેવો થઈને મુક્ત ગત સંદેહ મુક્ત સંશય સન્ન મુક્ત સંશય સન્ન ત્વચ શાસને સ્થિતોસ્મિ ભગવાન હવે હું સંદેહ થી કે સંશય મુક્ત થઈને આપના શાસનમાં રહેલો છું ભગવાનનું શાસન સ્વીકારવું એટલે શું સ્વામિનારાયણ મહારાજ હંમેશા કહે કે જ્ઞાની પુરુષે પોતાની જાતને પ્રારબ્ધને સમર્પિત કરી છે પ્રારબ્ધાય સમર્પિતમ સ્વબહુ જેમ મનીષા પંચકમમાં કહે કે જેણે પોતાનું શરીર એટલે પોતાની ઉપાધિ પ્રારબ્ધને સમર્પિત કરી એવું ક્યારે થાય જેનો પુરુષાર્થ પરિસમાપ્ત થઈ ગયો છે એને હજી જેણે જીવનનું ધ્યેય સિદ્ધ કરવાનું છે એ હાથ જોડીને કહે કે પ્રારબ્ધ કરે ખરું એ ના ચાલે પણ એવું ખરેખર કોણ કહી શકે જેણે બસ જીવનમાં પોતાનું કાર્ય પૂરું કર્યું હોય અર્થાત પુરુષાર્થ સિદ્ધ કર્યો હોય એ હવે પ્રારબ્ધને સમર્પિત ઈશ્વરને સમર્પિત પ્રારબ્ધને સમર્પિત ભગવાન અર્જુન તો નસીબ થાય કે સામે જ ઈશ્વર છે એટલે પ્રશ્ન નથી પણ નહીતર પ્રારબ્ધને સમર્પિત જે કે ઈશ્વર કહે સમર્પિત આ મુક્તિ એટલે કહે છે આગળ શંકરાચાર્યજી કરિષ્યે વચનમ તવ અહમ ત્વત્પ્રસાદાત કૃતાર્થઃ નમે કર્તવ્યમસ્તે ઇત્યભિપ્રાયઃ
હવે કોઈ સંદેહ અર્જુનમાં રહ્યો નહીં તો ભાઈ અર્જુન તું શું કરીશ? હવે કરીશ છે વચનમ, તો કઈ કરીશ કે નહીં કરું? જરૂર કરીશ. શું કરીશ? વચનમ, તો વચનમ કરીશ છે. ભગવાન આપને આજ્ઞાનું પાલન કરે છે. બે વસ્તુ છે આમાં. એક તો અર્જુન નિષ્ક્રિયતા જતી રહી. વિસૃજ્ય સશરમ ચાવમ શોક સંવિગ્ન માણસ, ધનુષ અને બાણ એને છોડી દીધેલા છે કે છૂટી ગયા છે, અને જેનું મન શોકમાં ગરકાવ થયું છે એવા અર્જુને કહ્યું, નહીં ઓછે, યુદ્ધ નહીં કરો. હવે ગત સંદેહ, આ બધા સંદેહ જતો રહ્યો, બધો શોક અને મોહ જતો રહ્યો, અંતેથી હવે નહીં ઓછશે, હું નહીં કરું એમ કહીને યુદ્ધ નહીં કરો. શું કહે છે? કરીશ છે, હું કરવા તૈયાર છું. તો કરને નહીં, ભગવાન જે કહેશો એ કરવા. બે વસ્તુ થઈ અર્જુનમાં, એક તો કરવા તૈયાર થઈ ગયો, અને બીજું શું? ભગવાન જે કે એ જ માત્ર મારે કરવાનું છે. ટૂંકમાં એટલે કહે છે, આમ તત્ પ્રસાદાત કૃતાર્થ, ભગવાન આપના અનુગ્રહથી હું તો કૃતાર્થ થઈ ગયો. અર્થ એટલે પ્રયોજન, કૃતાર્થ એટલે કૃતમ પ્રયોજનમ યસ્ય સ, જેના જીવનનું પ્રયોજન થઈ ગયું છે, જેના જીવનનું પ્રયોજન પૂરું થઈ ગયું. જેના જીવનનું અર્થ એટલે પુરુષાર્થ, જેના જેણે જીવનમાં પુરુષાર્થ સિદ્ધ કર્યો એને આપણે કૃતાર્થ કહીએ. હમ તત્ પ્રસાદાત કૃતાર્થ, ભગવાન આપની કૃપાથી કૃતાર્થ છું, અર્થાત મારા જીવનનું પ્રયોજન સિદ્ધ થઈ ગયું, હું મુક્ત છું. નમે કર્તવ્યમસ્તી, ખરો સંન્યાસ આ પ્રાપ્ત થયો. નમે કર્તવ્યમસ્તી, હવે મને કોઈ કર્તવ્ય રહ્યું નથી. કર્તવ્ય હોય અને ત્યાગ કરવું એક પ્રકારનો સંન્યાસ છે, જેને આપણે વૈધ સંન્યાસ કહીએ, એટલે કે વિધિપૂર્વક લીધેલો સંન્યાસ. કે આ બધા નાના નાના કર્તવ્ય છોડીને એક મોટું કર્તવ્ય સ્વીકારવા માંગુ છું, માટે સંન્યાસ લઈ. બરાબર છે, એને વિવિધ દિશા સંન્યાસ કહેવામાં આવે કે વિધિપૂર્વક લીધેલો સંન્યાસ કહેવામાં આવે. પણ અર્જુન કેવો સંન્યાસ છે બન્યો? નમે કર્તવ્યમસ્તી, મને કોઈ કર્તવ્ય રહ્યું જ નથી, અરેથી મારે કંઈ કરવાનું જ નથી. સંન્યાસ એટલે કંઈ પણ ન કરવાનું હોય ભાઈ કરો એ જુદી વાત છે, પણ કોઈ પ્રકારનું બંધન નથી. કર્તવ્ય એટલે શું? જે કરવું જ જોઈએ, જે કર્યા વગર ન ચાલે, નામ કર્તવ્ય પ્રત્યે લગાવે ને. ખરું ધાતુમાં તવ્ય પ્રત્યે જ્ઞાતવ્ય, શ્રોતવ્ય, દ્રષ્ટવ્ય, જ્ઞાતવ્ય જાણવું જ જોઈએ, દ્રષ્ટવ્ય દર્શન કરવા જોઈએ, અંતે રીતે કર્તવ્ય એટલે શું? કરવું જ જોઈએ. તો જયારે અર્જુન મને કે, આપણને કહે કે ભગવાનને કહે કે નમે કર્તવ્યમસ્તી અભિપ્રાય હે, અર્જુન જયારે એમ કે કરીશ છે વચનમ, તો ભગવાન હું આપનું કયું કરીશ? ભગવાન કે ઉઠબેસ કર, કુવામ પર ભગવાન યુદ્ધ કર, જે કહો તે કરીશ. કરીશ છે વચનમ, તો આ શું બતાવે છે? આ મોક્ષ બતાવે છે. શંકરાચાર્ય મહારાજ કહે છે કે અર્જુનના વચન થી આપણે નક્કી થાય છે કે અર્જુન મુક્ત થઈ ગયો. નમે કર્તવ્યમસ્તી એક જ બંધન છે, આ કર્તવ્યનું બંધન છે. એ બંધન શું છે? આપણને બંધનની રીત ઘણી બધી ગણવાની હોય, પણ આ કયું કરતા, આ તો કરવું જ પડે. એ બે રીતે આપણે બંધન એટલે અંદરની એક પ્રકારની લાચારી, કર્યા વગર ન ચાલે. નહીં કશિત ક્ષણ આપી જાત ઉદ્દેશ્ય અકર્મ કર. ત્રીજા અધ્યાયમાં ભગવાને કહ્યું કે સામાન્ય રીતે મનુષ્ય એક ક્ષણ ભર પણ નિષ્ક્રિય બેસી ન શકે. કાર્ય તે શિવશ કર્મ સર્વ પ્રકૃતિ ગુણ. આ પ્રકૃતિના ગુણોને કારણે, રાગદ્વેષને કારણે અંદર એવો અજંપ હોય છે કે બહારના કોઈનું કયું ના માને તો, પણ અંદરનું તો પેલો કરાવડાવવાનો છે એની પાસે. આમ ભારતમાં આપણે કર્તવ્ય નામનો સિદ્ધાંત સ્વીકાર્યો કે આપણે શાસ્ત્રનો આદેશ કે શાસન સ્વીકાર્યું. શાસ્ત્ર જે કે તે મારે કરવું જોઈએ, એને શાસ્ત્રનું શાસન સ્વીકાર્યું. કેટલાક દેશોમાં આવું હતું જ નથી, કર્તવ્યનાની વસ્તુ જ નથી. તેમને શું એ કે મુક્ત છે? નથી, એવું નથી. અંદરનો પેલો એને બળજબરીથી કામ કરાવડાવે ને, અંદરનો અજંપો છે ને, અસંતોષ છે, એટલે બહારથી કોઈ બળજબરીથી કામ ન કરાવનારું હોય તો અંદરથી કોઈ બળજબરી કરનારું છે જ. અંદર પેલી બળજબરી હોવાને કારણે જ બહારથી કોઈ મારો બળજબરી કરી શકે. બાકી કોઈ બળજબરી કરે તો આ શાસ્ત્ર કહેતો હોય શું થઈ ગયું? આપણે કે બંધાયેલા છે કે કેમ કરીએ છીએ? હું નહીં કરું તો શું થશે? નરકમાં જવું પડશે, ફલાણું થશે, ભય લાગે, અથવા પેલો લાભ મળતો બંધ થઈ જશે. જે લાભ મળતો હોય બંધ થઈ જાય, અથવા અમુક ગેરલાભ થાય, એ ભયને કારણે બધા કરતા હોય છે છેવટે. તો હું ભય મુક્ત થઈ ગયો. અભયમ વૈ જનક પ્રાપ્તો છી, હે જનક તું નિર્ભયતાને પ્રાપ્ત થયો. આમ કર્તવ્યની પાછળ કોઈ ને કોઈ પ્રકારનો ભય રહેલો છે જ.
આમ જીવનમાં જે કે આપણે કરીએ છીએ એની પાસે કશું ભય રહેલો જ હોય છે, અને ભય આપણને પરવશ બનાવે છે. નહીતર આપણે કશું ના કરીએ આપણું ચાલે તો ચાલતું નથી. દુનિયા આગળ ભલે ને ગમે તેટલું ચલાવો, ગમે તેટલી મારી સ્વતંત્રતાનો ઝંડો, પણ અંદરનું પેલું છે ને, બહારની સ્વતંત્રતાને શું કરવાની, અંદરની સ્વતંત્રતા ખરી છે ને. ગાંધીજી કે શું થઈ ગયું હિન્દુસ્તાનમાં સ્વતંત્રતા મળે તો ખાલી ચામડી બદલાશે. એક શાસકો આ એક ચામડીના શાસકો આવે ને એ જ પ્રકારના કે એથી ખરાબ બીજી ચામડીના શાસકો આવશે. સ્વતંત્રતા તો ક્યાં છે? અને તેથી માત્ર બહારની સ્વતંત્રતા જાહેર કરવાને કારણે સ્વતંત્ર બની જતા નથી. આંતરિક સ્વતંત્રતા કરીશ્ય વચનમ તવ તત્પ્રસાદાત કૃતાર્થ નમે કર્તવ્યમ અસ્તિ. ભગવાન આપની કૃપાથી હું કૃતાર્થ થઈ ગયો, હવે મારે કંઈ કરવાનું બાકી નથી. આમ શંકરાચાર્ય મહારાજ ના કહેવા પ્રમાણે અર્જુન મુક્ત થઈ ગયો, અથવા તો આ મુક્ત નું વચન છે. જે કોઈ આમ કે નમે કર્તવ્ય મસ્તિ, મારું કોઈ કર્તવ્ય નથી, તો ભગવાન આપ કહેશો એ કરીશ. ટૂંકમાં મારો કોઈ વ્યક્તિગત સંકલ્પ રહ્યો જ નથી. સર્વ સંકલ્પ સંન્યાસી, મારો વ્યક્તિગત સંકલ્પ નથી કે આમ થવું જોઈએ, પેલું થવું જોઈએ, ફલાણું થવું જોઈએ. હવે એવું છે ને કે શૂન્યાવકાશ તો ક્યાંય રહી જ ના શકે, એટલે આપણું મન જયારે વ્યક્તિગત સંકલ્પોથી ખાલી થઈ જાય ત્યારે ક્યાં શું આવે? ઈશ્વરનો સંકલ્પ આવી જાય. દુનિયામાં ક્યાંય શૂન્યાવકાશ તો હોય જ નહીં. એટલે મનમાં સંકલ્પો હોય પણ આપણું મન આ વ્યક્તિગત સંકલ્પોથી ખાલી થઈ ગયું, એનું સ્થાન કોણ લઈ લે? ભગવાન રાહ જ જોઈ રહ્યો છે, તો ઈશ્વરનો સંકલ્પ આવી જાય. આમ ધર્મના સંકલ્પ જતા રહે તો અધર્મના સંકલ્પ આવે, આ વ્યક્તિગત સંકલ્પ જતા રહે ઈશ્વરના સંકલ્પ આવે. જ્યારે અર્જુન કહે છે કરીશ છે વચનમ તો, એટલે ભગવાન બસ હવે મારો કોઈ સંકલ્પ છે જ નહીં, આપનો સંકલ્પ એ જ મારો સંકલ્પ. બસ આ જીવન મુક્તનું લક્ષણ છે. પ્રારબ્ધાય સમર્પિતમ સ્વપુ, જેણે પોતાના બપુ અર્થાત ઉપાધિને પ્રારબ્ધને સમર્પિત કર્યું, અર્થાત હવે ઈશ્વર જેની દ્વારા પોતાનું કાર્ય કરી રહ્યો છે. ભગવાનને પણ પોતાનું કાર્ય કરવા માટે, પોતાની યોજનાઓ પૂરી કરવા માટે કંઈક યોગ્ય અધિકારીક માધ્યમો જોઈએ ને, આ એ બની ગયો. નિમિત્ત માત્રમ ભવ સવ્યસાચિન, અર્જુન મુખ્ય અર્થમાં નિમિત્ત બની ગયો. તો ઉપદેશ કરવામાં આવ્યો કે નિમિત્ત બન, અર્જુન નિમિત્ત બની ગયો. ભગવાન આપે જે કહ્યું છે એ ખરેખર હું થઈ ગયો, હું નિમિત્ત છું, અર્થાત મારો જે રીતે કરો તબ ઉપયોગ કરી શકો છો. પેલો કઠિયારો કુહાડેથી લાકડા છે તો કુહાડે કે પેલું લાકડું નહીં કાપ, હું તો આ જ કાપીશ, આમ જોરથી ના વગાડીશ, આમ ના કરીશ, એવું કરતો નથી કુહાડી. અથવા તો સંગીતકાર એની સારંગી કે પછી સિતાર વગાડતો હોય તો સિતાર એમ કહે કે ભાઈ આ શું કરે, તો એવું ના કરે. સિતાર ઉપલબ્ધ છે, સિતારને વાદ્યને કોઈ સંકલ્પ નથી, બધા સંગીતકારના સંકલ્પ જ એની દ્વારા વ્યક્ત થાય છે. અને તે રીતે આ વ્યક્તિ ભગવાનના હાથનો નિમિત્ત બની ગયો, એના હાથનો એક વાદ્ય બની ગયો, અને ભગવાન એની દ્વારા પોતાનું સંગીત વાંસળી બની ગયો, ભગવાનના હાથમાં રહેલી વાંસળી, જેમાં બહુ પોલાણ છે, કોઈ ગાંઠો રહી નથી. હવે સ્વર ગ્રંથિના વિપ્રમોક્ષ વાંસળીઓ બધી ગાંઠો લોકો સાફ કરી નાખે ને, અર્જુનમાં કેવો બની ગયો? વાંસળી જેવો, બધી ગાંઠો વગરનો બની ગયો. અહંકાર મમકાર બધી ગ્રંથિઓ છે એનાથી મુક્ત થઈ ગયો. અંદરથી અમે આપણા બધા વાંસળી જ છીએ, થોડી ગાંઠોવાળા જ છે અંદર. એટલે ભગવાન અહીંયા ફૂંક મારે ખરા, પણ એ ગાંઠોને કારણે બહાર જે આવે ને સંગીત જુદા પ્રકારનો આવે, છે તો આપણે બધા વાંસળી જ. આટલું જ કામ થયું અર્જુનમાં, ફેર એટલો જ છે કે એને બધી ગાંઠો છે ને સાફ થઈ ગયા એની. બસ અંતેથી ભગવાન જે પ્રકારનું સંગીત વગાડે એ પ્રકારે જ બહાર આવે, બીજી તો બહાર વિકૃત થઈને બહાર ના આવે. ગત સંદેહ નષ્ટ સંદેહ, અને એને આત્મની અનાત્મની આત્મધીરૂપ મોહો નષ્ટ. ગતે ગત સંદેહ, ટૂંકમાં દેહમાં જે આત્મબુદ્ધિ હતી એ દૂર થઈ ગઈ. કરીશ્ય વચન તો એને સ્વધર્મ યુદ્ધે છે અધર્મધીરૂપ મોહો નષ્ટ. અને ભગવાન આપનું કહ્યું કરીશ એટલે આ ધર્મ યુદ્ધમાં જે અધર્મ પ્રકારનો એક મારો ભ્રમ હતો એ પણ નષ્ટ થયો. બંને પ્રકારનો પારમાર્થિક મોહ પણ નષ્ટ થઈ ગયો, વ્યવહારિક મોહ પણ નષ્ટ થઈ ગયો. એ દર્શિત યાવત જીવન જે કરીશ્ય વચનમ તો ભગવત પરમ ગુરુ આજ્ઞા પાલયિષ્યામિ. ભગવાન જે પરમ ગુરુ છે
इन आज्ञाओं पालन करे। इति प्रयास साफल्य कथनेन भगवन्तं अर्जुनः परितोषयामास। भगवान अर्जुन अत्यंत संतोष आप हो कि भगवान अपना प्रयत्न सफल थयो छे। आम अर्जुन ना कहवाने पाछळ हेतु है भगवान अपना प्रयत्न सफल थयो छे एम करने भगवान ने अर्जुन ने संतोष आप। अनेन गीता शास्त्राध्यायन भगवत प्रसादात अवश्य मोक्ष फल परिणाम ज्ञान भवति शास्त्र उपसंहृतम। आरते ये द्वारा एम ने कहा कि जे गीता शास्त्र अध्ययन करे है ने भगवान ने कृपा दे मोक्ष पर्यंत फल प्राप्त है। भगवान आगाज कहो ने न च तस्मान मनुष्येषु कश्चिन् मे प्रियकृतमः। आ गीता नो अध्ययन अध्यापन करना नानक वधारे प्रिय मारो कोई छे नहीं। तो आज तेरे गीता नो अध्ययन करना चिंतन करना पाठ पर कहवा मारे देश ते इमं संवाद मावयोहो ज्ञान यज्ञ ते अहम इष्ट श्याम ते मत ही जैन अध्ययन कर से ज्ञान यज्ञ करो ये मारी मति जन्म से। हम गीता अध्ययन मात्र से ही भगवान अनुग्रह प्राप्त था अंत थी अवश्य मोक्ष पर्यतम फलम ज्ञान होती अंत थी मोक्ष परिणु ज्ञान अवश्य थे शास्त्र उपसंहृतम। ये द्वारा शास्त्र नु फल है कि जे कोई अध्ययन कर से इन्हें जरूर मोक्ष रूपी फल प्राप्त कर तद्धास्य विजिज्ञ विधि। जेम छांदोग्य उपनिषद में उद्दालक महर्षि पोताना पुत्र शिष्य श्वेत केतन उपदेश करो अने छेल्लो वाक्य आवे तद्धास्य विजिज्ञ अने पछी ए श्वेत केतन ज्ञान प्राप्त थयुं। आवे ते शास्त्रीय शैली छे के फल जेनो उपसंहार करे तो फल शुं छे शिष्य ने ज्ञान प्राप्त थयुं। अहीं पण शिष्य ने ज्ञान प्राप्त थयुं एनो अर्थ ए थयो कि कोई पण शिष्य ने ज्ञान प्राप्त थयुं। आम गीता नो अध्ययन करनार कोई नो अवश्य मोक्ष फल प्राप्त हो इस प्रकार है आ शास्त्र फल नो उपसंहार थयो। तो आगळ कहेशे शास्त्रार्थे समाप्ते सति अस्याम अवस्थायाम संजय वचनम कुत्र उपयुक्तमिति। शास्त्रार्थे समाप्ते सति शास्त्र अर्थ शास्त्रो प्रयोजन ये शास्त्र कहवा समाप्त थी गये हमें शू क्या संजय बोले जरूर शू अस्याम अवस्थायाम संजय वचनम कुत्र उपयुक्तम। तो शास्त्र जो बधुज पूरु थे गा संप्रदाय विषय कहू फल विषय कह बधुज कहवाएगा तो कहीं कहवा बाकी रहू नहीं तो पी संजय शाट छीना वचन बोले एट्ले कहे शंकराचार्य महाराज भाष्य में परिसमाप्त शास्त्रार्थः अथ इदानीं कथा संबंध प्रदर्शनार्थं संजय उवाच परिसमाप्तः शास्त्रार्थः। बस शास्त्रार्थ शास्त्र प्रयोजन शास्त्र विषय परिसमाप्त बराबर सारी समाप्त थी गयो। अथ पछी पण कंईक बाकी रहे छे એટલે કે અથા એટલે શું કે શાસ્ત્રનો અર્થ પરિસમાપ્ત થયા પછી ઇદાને હજી કંઈક બાકી રહે છે શું કથા સંબંધ પ્રદર્શનાર્થમ હવે ભગવદ્ ગીતાનો મહાભારતની કથા સાથે શું સંબંધ છે એનું પ્રદર્શન કરવું જોઈએ। મધ્ય મહાભારતમ વ્યાસેન ગ્રથિતામ પુરાણમુનિના મધ્ય મહાભારતમ તો પુરાણમુનિ મહર્ષિ વેદ વ્યાસ છે એમણે પોતાની કૃતિ મહાભારતની મધ્યમાં આ ગીતારૂપી રત્નને જડેલું છે એટલે પહેલા મહાભારત છે અને પછી મહાભારત છે એટલે ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રેથી મહાભારતની કથાનો પ્રસંગ છે બીજું એટલે શંકરાચાર્ય મહારાજ કંઈ ખાસ ટીકા પછી જેટલું લાંબુ કરવું કરી શકાય પણ એ કથાનો પ્રસંગ છે। શાસ્ત્રનો પ્રારંભ થતો રહ્યો અશોચાનંદ અશોચસ્થ કથાના પ્રસંગમાં પણ ઘણું કહેવામાં આવ્યું માટે એનું શંકરાચાર્ય મારે તાત્પર્ય કહ્યું કે ભાઈ આ જે શ્લોકો અત્યાર સુધી ગયા એનું શું તાત્પર્ય છે પણ મૂળ કથા જ છે બધી। તો આ ગીતા શાસ્ત્ર મહાભારતમાં કથાનકનું મધ્યમાં હોવાના કારણે આગળ કથા છે પાછળમાં કથા છે એટલે આગળ કથાનો કેવો સંબંધ છે એનાથી પ્રારંભ થયો કે કયા સંજોગોમાં અર્જુનના મનમાં આ શોક રમો ઉત્પન્ન થયા એ કથા કહેવામાં આવી। હવે અર્જુનનો શોક અને મોહ નષ્ટ થયા પછી શું તો કથા જોડવું જોઈએ ને પાછું કથા સંબંધ પ્રદર્શનાર્થમ
कथा साथ ना संबंध प्रदर्शन करवा माटे संजय बोले ने संजय ने कहवानी जरूर नहीं अने कई एमने खाली बोलवा खातर बोलवू ना जो संजय पण संजय ना जो वचन छे ए कोई ना प्रकार ना एनी पासे कोई ना अर्थ गर्भित रहेलो जाय छे तो कथा साथे संबंध प्रदर्शित करवा माटे संजय बोले तो कहे छे संजय उवाच इत्यहं वासुदेवस्य पार्थस्य च महात्मनः संवादमिममश्रौषम् अद्भुतं रोमहर्षणम् इति आ प्रकारे अहम् हूँ संजय वासुदेवस्य पार्थस्य च महात्मनः भगवान वासुदेव अने महात्मा पार्थ एवं संवादमश्रौषम् आ प्रकार हे धृतराष्ट्र मैं भगवान वासुदेव ने महात्मा पार्थ वच्चेनो आ संवाद में श्रवण कर्यो केवुं छे अद्भुतम रोमहर्षणम संवादम जे अद्भुत छे अने रुवाटा खड़ा करनारू छे ए संवाद में आ प्रकार सांभळ्यो तो कहे छे भाष्य में इत्येवम् अहम् वासुदेवस्य पार्थस्य च महात्मनः संवादमिमं यथोक्तम् अश्रौषम् श्रुतवानस्मि अद्भुतम् अत्यन्तविस्मयकरम् रोमहर्षणम् रोमांचकरम् इति एवम् आ प्रकारे अहम् मैं संजय वासुदेवस्य सर्वज्ञस्य सर्वेश्वरस्य भगवान वासुदेव जे सर्वज्ञ अने सर्वेश्वर सर्वज्ञ अर्थात बधुं जाणनारा छे अर्जुन न कई समस्या छे अने शुं उकेल छे बधुं जाणनारा छे भगवान वासुदेव सर्वेश्वरस्य तो एमणे पोतानो विश्वरूप जे प्रदर्शित करे सर्वेश्वरता बतावे छे मुख्यत्वे भगवद गीतामां भगवानी सर्वज्ञता वेदाहं समतीतानि वर्तमानानि चार्जुन भविष्यानि भूतानि मां तु वेदन कश्चन भूत वर्तमान भविष्य सर्व पदार्थ जानुषु बहूनि मे व्यतीतानि जन्मानि तव चार्जुन तान्यहं वेद सर्वाणि ये अर्जुन हूँ तू बन्ने अनेक बधा जन्मनि पसार थई छो क्या ये बधाने हूँ जानुषु एम क्या क्या कस्तव है भगवान पोतानी सर्वज्ञता प्रदर्शित करे भगवान सर्वज्ञ छे અને તો જ પછી આ ગીતા શાસ્ત્ર જે છે ને એ પ્રમાણભૂત શાસ્ત્ર કહેવાય કારણ કે એ ભગવાનના વચન છે સ્વર્ગ સર્વજ્ઞના વચન અને ભગવાન સર્વેશ્વર છે સર્વેશ્વર હોવાના કારણે અનુગ્રહ કરવા શક્તિમાન છે આમ જે પ્રકારની આવશ્યકતા હોય અનુગ્રહ કરવા શક્તિમાન છે અર્જુનને બોધ તો આપ્યો જ પણ જે જે અર્જુનની ઈચ્છા હતી એમાં પૂરી કરી તો અર્જુનની ઈચ્છા પ્રદર્શિત કરી ભગવાન આપને વિભૂતિનું વિસ્તાર વર્ણન કર્યો ભગવાનની ઈચ્છા એની ઈચ્છા પૂરી કરી भगवान अपना विश्व दर्शन कराओ इच्छा में पूरी करी तो दुपरांत अर्जुन व्यक्त नहोती करे नहतो करे वो संशय न हतो के हमें जीतीशु के लोगो जीतशे न चैतद विद्मह कतरन्नो गरीह यद्वा जयेम यदिवानो जयेहु हमें जीतीशु के जीतशे मैं जानता नहीं तो ये संशय ये अब प्रकट हतो એટલે એને પૂછ્યું નથી કે મારા સંશય મનાવું છે છતાં પણ ભગવાન એનું પણ નિરાકરણ કરી નાખ્યું કે અર્જુન તમારી જીતમાં કોઈ પ્રકારનો સંશય છે જ નહીં સર્વેશ્વરસ્ય વાસુદેવસ્ય સર્વજ્ઞસ્ય સર્વેશ્વરસ્ય અને કૃતાર્થસ્ય પાર્થસ્ય આ સંવાદ કોની વચ્ચે છે કોઈ સામાન્ય સંવાદ નથી સંજય પોતાની ધન્યતા પ્રગટ કરે છે કે આ પ્રકારે મેં ભગવાન વાસુદેવ અને મહાત્મા પાર્થ વચ્ચેના સંવાદનું શ્રવણ કર્યું વાસુદેવ ભગવાન છે સર્વજ્ઞ છે સર્વેશ્વર છે અને પાર્થ પણ ભલે ને એ સર્વજ્ઞ સર્વેશ્વર પણ સામે શ્રવણ કરનારો કોઈ સામાન્ય માણસ હોય તો પથ્થર પાણી જેમ નકામો તો કહી કૃતાર્થસ્ય પાર્થસ્ય પાર્થ કૃતાર્થ છે અર્થાત પાર્થ પણ એવો ઉત્તમાધિકારી છે જે ભગવાનના ઉપદેશના પરિણામે કૃતાર્થ બન્યો કૃથાસુતસ્ય અર્જુનસ્ય મહાત્મન તો મહાત્મન આ જે વિશેષણ છે એ પાર્થ માટે વાપરવામાં આવ્યું બંને માટે વાપરી શકાય અર્થાત મહાત્મન વાસુદેવસ્ય પણ કહી શકાય
અહી આનંદ ગીરી તો એ મહાત્મા ના એ પાર્થ સાથે લગાડે છે, કેમ ભગવાન તો મહાત્મા છે, સર્વજ્ઞ ને સર્વેશ્વર છે. એટલે આગળ અર્જુને મહાત્મન કરીને ભગવાન ને ઘણી વાર સંબોધન કરેલું છે, ખાસ કરીને 11મા અધ્યાયમાં. તો ચલો ભગવાન તો મહાત્મા છે, પણ પાર્થસ્ય મહાત્મન અક્ષુદ્ર બુદ્ધે, મહાત્મા છે, વિશાળ હૃદય વાળો છે, અક્ષુદ્ર બુદ્ધિ, એની બુદ્ધિમાં કોઈ પ્રકારની ક્ષુદ્રતા નથી, સંકોચિતતા નથી. સર્વાધિકારી ગુણ સંપન્નસ્ય, આ બધા પ્રકારના જ્ઞાન પ્રાપ્ત કરવા માટેના જે કઈ ગુણ હોય બધા ગુણ સંપન્ન આ પાર્થ છે. સંવાદમ સમ્યંચમ વાદમ, સમ્યક વાદ, આ વાદ છે પણ કેવો છે, સંવાદ છે, ઉત્તમ પ્રકારનો વાદ છે. ગુરુ શિષ્ય ભાવેન પ્રશ્ન પ્રતિવચન વચનાભિધાનમ, આમ તો અર્જુન ને ભગવાન વચ્ચે ઘણા બધા વાર્તાલાપો થયા છે, બધાને સંવાદ ના કહી શકાય, પણ આને સંવાદ, કારણ કે માત્ર ભગવાન નર ને નારાયણ વચ્ચેનો સંવાદ તો ગુરુ શિષ્ય વચ્ચેનો સંવાદ છે, ભગવાન નર નારાયણ વચ્ચેનો સંવાદ છે. ગુરુ શિષ્ય ભાવેન પ્રશ્ન પ્રતિવચન અભિધાનમ, આમ શિષ્ય પ્રશ્ન કરે અને ભગવાન પ્રતિવચન ઉત્તર આપે, ગુરુ ઉત્તર આપે, આ પ્રકારના પ્રશ્ન ઉત્તરના રૂપમાં ગુરુ ને શિષ્ય વચ્ચે રહેલો આ સારી રીતનો વાદ. બાકી પેલા જલ્પ અને વિતંડા ને વાદ પણ ખરો, વાદ પણ કોની વચ્ચે હોય છે, સમૂહ સરખે સરખો એની વચ્ચે જે પ્રકારનો ચર્ચા ચાલે એને વાદ કહેવામાં આવે. આ સંવાદ જ સરખે સરખા વચ્ચે નથી, ગુરુ ને શિષ્ય વચ્ચે છે. તો પ્રશ્ન પ્રતિવચન અભિધાનમ ઇમમ અનુક્રાંતમ, આ પ્રકારે આટલા બધા શ્લોકોની અંદર જે સંવાદ થયો, અદ્ભુતમ વિસ્મયકરમ ચેતસ વિસ્મયકરમ, અદ્ભુત એને કહેવાય જે એકદમ આપણા ચિત્તને વિસ્મય કરનારું હોય, અદૃષ્ટપૂર્વમ ક્યારે પણ જોયું ના હોય, ચિત્તને અત્યંત વિસ્મય કરનારું અદ્ભુતમ. તો મહાત્મા કે અદ્ભુતમ નો અર્થ તો એવો કરવાનો કે અમે અદભુત વસ્તુ એવી છે ને એકાદ બે વાર જોયું એટલે પછી એની એની વિસ્મયકારકતા જતી રહે. અદ્ભુતમ તો કે આ તો નિત્ય નૂતન છે. રોમહર્ષણમ, રોમહર્ષણ અર્થાત રૂવાડો ખડા કરનારું છે, ત્યારે રોમે રોમ હર્ષ ઉત્પન્ન કરનારું છે, રૂવાડા ખડા થવા માટે રોમે રોમ હર્ષ ભરી દેનારું છે, એવું જ આ સંવાદ છે. અત્યંત વિસ્મયકરમ રોમહર્ષણ રોમાંચકરમ, આવું જે સંવાદ છે રોમાંચોદભેદજનકમ, બરાબર છે. એટલે ટૂંકમાં આપણા રોમે રોમમાં જે હર્ષ વ્યાપી ગયો છે એવા સંવાદ મેં સાંભળ્યો. એમ કરીને જાણે કે સંજય કંઈક સૂચના કરવા માંગતો હોય ધૃતરાષ્ટ્રને, અધધન્યો વસુદેવ યદ ગૃહે સ્વયં ભગવાન અવતીર્ણ. આમ ભગવાન વાસુદેવ, ભગવાનનું નામ વાસુદેવ કયો ને, એ વાસુદેવ નામ તો વસુદેવ પરથી પડેલું છે, વસુદેવના પુત્રને વાસુદેવ કહેવામાં આવે. તે ક્યારેક ક્યારેક પિતા દ્વારા, પિતાના નામ દ્વારા, માતાના નામ દ્વારા, એવી રીતે નામ, એ તો બધા બહુ નામ હોય ને બધા લોકોના, ભગવાનના અનેક નામ છે, અર્જુનના પણ અનેક નામ છે. કેટલાક નામ પિતા દ્વારા આવ્યા હોય પાંડવ વગેરે, કેટલાક માતા દ્વારા આવે કૌંતેય વગેરે, કેટલાક પુરુષ દ્વારા આવે કૌરવ વગેરે, કેટલાક એના પરાક્રમથી આવે પરંતપ વગેરે, કેટલાક એની સફળતા આવે ધનંજય વગેરે, કેટલાક એના સ્વભાવ અર્જુન વગેરે, આમ ઘણા બધા નામ હોય. તો જુદા જુદા સંદર્ભને કારણે જુદા નામ પડ્યા હોય તો એ વાસુદેવ શબ્દનો પ્રયોગ કરે છે, એમ કરીને કહે કે એટલે પિતાનો નિર્દેશ કરે છે. અતિધન્ય વસુદેવ યદ ગૃહે સ્વયં ભગવાન અવતીર્ણ, ખરેખર વસુદેવ અતિ ધન્ય છે કે જેમના ઘરમાં ભગવાન સ્વયં અવતીર્ણ થયા. પૃથાચ ધન્ય અને માતા પાર્થ, તો પૃથા એટલે કુંતીનો પુત્ર છે ને, યસ્યાહ પુત્ર પરમ ભાગવત ભગવત અનુગૃહિત. તો માતા પૃથા કુંતીમાં અત્યંત ધન્ય છે કે એનો પુત્ર કોણ છે, પરમ ભાગવત છે. ભાગવત એટલે ભગવાનનો ભક્ત. આ પરમ ભાગવત અર્જુન કેવો છે, પરમ ભાગવત. આ બધા પરમ ભાગવતાન સ્મરામી, પ્રાતઃકાળની અંદર આપણે જે ભગવત ભાગવત હતા ભગવાનના ભક્તોનું સ્મરણ કરીને એમાં અર્જુન પણ છે. પરમ ભાગવત ભગવત અનુગૃહિત, જેને ભગવાનનો અનુગ્રહ પ્રાપ્ત કરેલો છે એવો જે પરમ ભાગવત છે, એવો અર્જુન જેને ઘરે જન્મ્યો એ પુરુષા અર્થાત માતા પણ ધન્ય છે. પ્રતિક્ષણમ ભગવતા સંવાદમાન, એટલે ને વળી એટલું જ નહીં પરંતુ પ્રત્યેક પ્રતિક્ષણ
સતત ભગવાન સાથે જે સંવાદ ને સંવાદ કરવા માટેની યોગ્યતા કે ભાગ્ય જાણે પ્રાપ્ત કર્યું છે. તુમ તો અત્યંત અધન્ય, જાણે કે સંજય ધૃતરાષ્ટ્ર, તુમ તો અત્યંત અધન્ય, તું અધન્ય છે. કેમ? યસ્ય પુત્રો દુર્યોધન. વસુદેવ તો પિતા ધન્ય છે જેનો પુત્ર સ્વયં ભગવાન છે, અને માતા પૃથા પર ધન્ય છે જેનો પુત્ર અર્જુન છે. હે રાજા ધૃતરાષ્ટ્ર, તું અધન્ય છે જેનો પુત્ર દુર્યોધન પાક્યો. કૃષ્ણ પરામુખ, એ કે પેલો પરમ ભાગવત છે અર્જુન, આ કેવો છે? કૃષ્ણ પરામુખ, જે કૃષ્ણ વિમુખ છે. તદ ભક્ત દ્રોહી છે, અને પાંડવો જે શ્રી કૃષ્ણ ભક્ત, એનો દ્રોહી આવો પુત્ર તારે ઘરે પાક્યો. ઇતિ વાસુદેવ પાર્થ શબ્દાભ્યામ ધ્વનિતમ. ધૃતાંત થાય ને કે અરે હું કેવો જો, આહા વસુદેવ કેવા ધન્ય ભાગ્યશાળી, પૃથા કેવી ભાગ્યશાળી, કેવા પુત્રો જન્મ્યા, અને શું માર્યા હતો, કંઈક થાય ને એટલા માટે આ પ્રકારના સંબોધનોનો પ્રયોગ થયો છે એવું કહેવામાં આવ્યું. અદ્ભુતમ વિસ્મયકમ રોમાણ હૃષ્યંતિ પુલકી ભવંતિ રોમહર્ષણ આહ્લાદકમ યથોક્તમ શ્રુતવાન પ્રકૃષ્ટમ સંવાદમ કથમ અશ્રૌષી. એ સંજય, આવો ઉત્તમ સંવાદ, આવો ઉત્કૃષ્ટ સંવાદ શ્રવણ કરવાનું ભાગ્ય તને કેમ પ્રાપ્ત થયું? તો હવે પોતાના ભાગ્યની પણ ખરેખર સંજય પોતાના ભાગ્યની પણ શ્લાઘા કરે છે, ભાગ્યની પણ ખુશી પ્રગટ કરે છે. કહો હું કેવો ભાગ્યશાળી છું, કહે છે 75મા શ્લોકમાં. વ્યાસ પ્રસાદાચ્યુતવાન એતદ ગુહ્યમહં પરમ યોગમ યોગેશ્વરાત કૃષ્ણાત સાક્ષાત કથયત સ્વયં. વ્યાસ પ્રસાદાત શ્રુતવાન, ભગવાન વેદવ્યાસના પ્રસાદ અનુગ્રહથી હું શ્રવણ કરી શક. એતદ ગુહ્યમ અહમ પરમ, અહમ એતદ પરમ ગુહ્યમ શ્રુતવાન, ભગવાન વેદવ્યાસની કૃપાથી આ પરમ ગુહ્ય છે હું સાંભળી શક્યો. તો ભગવાન આ વેદવ્યાસ જયારે આવેલા, એમણે ધૃતરાષ્ટ્રને ખરેખર તો કહ્યું કે જો તમારે આ યુદ્ધ જોવું હોય તો તમને હું આંખો આપું, તમે યુદ્ધ મેદાનમાં જાઓ અને યુદ્ધ નિહાળી શકો એ પ્રકારની હું તમને એ પ્રકારનું હું તમને વરદાન આપું. તો કહે માણસ યુદ્ધ નહીં જોવાય, માટે હું યુદ્ધ જોવા માગતો નથી, પણ છતાં યુદ્ધ વિશે જાણવા માગો છું. એટલા માટે સંજયને પછી આ પ્રદાન કરવામાં આવ્યું. ચક્ષુષા સંજયો રાજન દિવ્યેનૈવ સમન્વિતઃ. તો વ્યાસ મુનિ ધૃતરાષ્ટ્ર કહે, હે રાજન, આ સંજય જે છે ને, સંજય એટલે સમ્યક જય, જે જીતેન્દ્રિય છે એને નામ પણ બતાવે છે ને કે સંજય પોતે કેવો છે, જીતેન્દ્રિય છે, જેણે પોતાની ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યો છે, જે ડાયો છે, એ જ્ઞાની છે. અંતેથી હે રાજન, આ દિવ્યેન ચક્ષુષા સમન્વિતઃ. તો બસ આ સંજય છે ને દિવ્ય ચક્ષુ પ્રદાન કરવામાં આવે છે, દિવ્ય ચક્ષુ હવે ધરાવે છે. કથયિષ્યતિ તમ કથયિષ્યતિ તે યુદ્ધમ સર્વજ્ઞશ્ય ભવિષ્યતિ, બધું જાણનારો બનશે. તો સંજયને એ પ્રકારની ખરેખર આ ભેટ આપવામાં આવી, વરદાન આપવામાં આવ્યું, જેનાથી એ માત્ર જોઈ શકે એટલું નહીં પરંતુ બધું જાણશે ખરો, કારણ કે લોકોના મનોભાવ શું એ પણ જાણશે. સંજય માત્ર ભગવદ્ ગીતાનું જ વર્ણન નથી કર્યું, સમગ્ર મહાભારત યુદ્ધનું વર્ણન કર્યું છે ને. કહેવાય છે કે રોજ જે સંજય જતો હતો તરણ મેદાનમાં, આ યુદ્ધનું બરો નિરીક્ષણ કરી આવે અને પછી ધૃતરાષ્ટ્રને આવીને નિવેદન કરે, એ પ્રકાર હતો. કથયિષ્યતિ તે યુદ્ધમ સર્વજ્ઞશ્ય ભવિષ્યતિ, એ તને યુદ્ધ વિશે કહેશે અને બધું જાણનારો થશે. પ્રકાશમ ના પ્રકાશમ વા દિવ્યા દિવા નિશી, દિવસે જે બને કે રાત્રે બને, અંધારું હોય કે અજવાળું હોય, દિવસ હોય કે રાત હોય, કારણ કે ક્યારેક ક્યારેક મહાભારત રાત્રે પણ યુદ્ધ થયેલું છે. છેવટના દિવસ એવા આવી ગયા કે જો રાત્રે યુદ્ધ થતું હતું. આમ તો ધર્મ યુદ્ધ એવું હતું કે પ્રાતઃકાળમાં એટલે સૂર્યોદય વખતે શરૂ થાય ને સૂર્યાસ્ત પૂરું થઈ જાય ને બધા ઘેર જતા, પણ રાત્રે યુદ્ધ થયેલું હતું. અને ક્યારેક અંધકાર જેવી રીતે જયદ્રથ, તો જયદ્રથનો વધ કરવા માટે ભગવાને એક એવો અંધકાર ઉત્પન્ન કરી દીધો, એટલે કહ્યું પ્રકાશમ ના વા અપ્રકાશમ વા, પ્રકાશ અંધારું હોય કે અજવાળું હોય, દિવ્યા યદિ વા નિશી,
દિવસ વગેરે રાત્રિ હોય મનસા ચિંતિતમ અપી આંખોથી જોવાય તો એ જોશે જ, પણ લોકો મનમાં શું ચિંતન કરી રહ્યા છે તે પણ સર્વમ વેત્સ્યતિ સંજયઃ, આ બધું સંજય જાણશે, લોકોના અંદર શું ઈરાદો છે પણ જાણશે. નહીં નમ શસ્ત્રાણે છેદસ્યંતિ, એવું છે ને કે યુદ્ધ મેદાન એ જ મરી ના જાય કે નહીં નહીં એને કોઈ શસ્ત્રો છેદી નહીં શકે. નહીં નમ બાધિષ્યતે શ્રમ, થાકી નહીં જાય તો કે નહીં નહીં એને કોઈ થાક નહીં લાગે. ગાવલ ગાવલ ગાણ રયમ જીવન યુદ્ધાદ સ્વાદ વિમોક્ષતિ, આ સંજયનું નામ છે ગાવલ ગાણ, ગાવલ ગણ નહીં, ગાવલ ગણસ્ય અપત્યમ, ગાવલ ગાણ, ગાવલ ગાણ એવું નામ છે, ગાવલ ગાણ એટલે ગવલ ગણનો પુત્ર. એ જોવા જશે એને કોઈ શસ્ત્ર અડકે નહીં શકે અને મુક્ત રહેશે. આ પ્રકારે વેદવ્યાસ ભગવાને સંજયને આવો એક વિશેષ એને વરદાન આપેલું. એટલે કહે છે વ્યાસ પ્રસાદા શ્રુતવાન, ભગવાન વેદવ્યાસની કૃપાથી આ શ્રવણ કરવાનું સદભાગ્ય મને પ્રાપ્ત થયું. એતદ ગુહ્યમહં પરમ, આ પરમ ગુહ્ય જે રહસ્ય છે એ શ્રવણ કરવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું. અને તેમાં કેવું, યોગમ યોગેશ્વરાત કૃષ્ણાત સાક્ષાત કથાયત સ્વયં, સાક્ષાત યોગેશ્વર કૃષ્ણ, સ્વયં ભગવાન સાક્ષાત યોગેશ્વર કૃષ્ણ સાક્ષાત સ્વયં જે કથન કરી રહ્યા હતા એ પ્રકારનો કોઈ દ્વારા પણ નહીં, સાક્ષાત ભગવાનના વચનમાંથી જે ગીતાનો ઉપદેશ આવ્યો એ સાંભળવાનું મહાન સદભાગ્ય મને પ્રાપ્ત થયું. અને આ રીતે સંજય બતાવે છે કે કેવી રીતે મને આ સદભાગ્ય પ્રાપ્ત થયું. કહે છે ભાષ્યમાં તમ ચ ઇમં વ્યાસ પ્રસાદાત તતઃ દિવ્ય ચક્ષુર્લાભાત શ્રુતવાન એતમ સંવાદમ ગુહ્યતમં પરમ યોગમ યોગાર્થત્વાત ગ્રંથોપયોગઃ. સંવાદમ ઇમં યોગમેવ વા યોગેશ્વરાત કૃષ્ણાત સાક્ષાત કથયત સ્વયં ન પરંપરયા. તમ છે ઇમં વ્યાસ પ્રસાદાત, કવિતા પ્રમાણે ભગવાન વેદવ્યાસની કૃપાથી તથા એટલે કેવા પ્રકારનો પ્રકાર, કેવા પ્રકારનો પ્રસાદ, કયા પ્રકારની ઉપરા તથા દિવ્ય ચક્ષુ લાભાત, ટૂંકમાં ભગવાન વેદ વ્યાસ વડે પાસેથી દિવ્ય ચક્ષુ પ્રાપ્ત કરીને. એ તો ભગવતા વ્યાસે દિવ્યમ ચક્ષુ શ્રોત્રાદિકમ મહ્યમ દત્તમ, માત્ર ચક્ષુ નહીં કાન પણ આપેલા, ટૂંક બધી ઇન્દ્રિય, મુખ્યત્વે આ ચક્ષુ અને કર્ણ, બીજા તો બહુ જરૂર નથી પડતી. એટલા માટે શ્રોત્રાદિકમ મહ્યમ દત્તમ યે નાહમ વ્યવહિતમ વિપ્રકૃષ્ટમ વાસરમ કરતલ અમલકવત વિજાનામિ. એને કારણે વ્યવહિતમ અને વિપ્રકૃષ્ટમ, વ્યવહિતમ એટલે શું છે કે વચ્ચે આડે કઈક અંતરાય આવી ગયો હોય, આમ પેલા રૂમની અંદર ધારો કે દિવાલ હોય અને એમાં દેખાતો ના, વ્યવહિત કહેવાય એટલે ઢંકાયેલું કશાક વચ્ચે આડે અંતર આવેલો. વિપ્રકૃષ્ટ અતિ દૂરમ, ખૂબ દૂરવર્તી હોય ના દેખાય આપણને, બહુ દૂર હોય તો પણ ના દેખાય, અને વચ્ચે કઈક અંતરાય આડાવી તો પણ ના દેખાય. આ બધું સંજય દેખાય, એને કઈક બ્રહ્મલોક સુધીના બધાને દર્શન થયા. અર્જુનને તો થયા પણ સંજયને પણ થયા ને બધાને, અર્જુનને દિવ્ય ચક્ષુ મળેલું. પશ્યામિ દેવાં સ્તવ દેવ દેહે સર્વાં સથા ભૂત વિશેષ સંઘાન બ્રહ્માણમેશમ કમલાસનસ્થમ. ક્યાં હોય બ્રહ્માજી? બ્રહ્મલોકમાં. ઋષિંશ સર્વાન પૃથ્વીલોકમાં, ઉર્ગાંશ દિવ્યાન પાતાલોકમાં. આમ બધું વિપ્રકૃષ્ટમ, દૂરવર્તી પદાર્થો પણ દેખાય ને સંભળાય ખરું, એ લોકો શું કહે છે. આ બધા પ્રકારની સિદ્ધિ વેદવ્યાસે અર્જુનને આપણે સંજયને આપેલી. એટલે કહ્યું એતત શબ્દ છે ને એ તો નપુંસકલિંગનો છે, માટે સંવાદ તો પુલ્લિંગ શબ્દ છે, માટે એ સાથે ન જાય એટલે કંઈ બહુ શંકરાચાર્ય મહારાજાની બહુ દરકાર, એટલે ઇમમ કરી દીધું. તમ છે ઇમમ અથવા એતમ કરી દીધું, એતમ સંવાદમ. ક્યાં તો એમની પાસે બીજું પાઠ હોવો જોઈએ, વ્યાસ પ્રસાદા શ્રુતવાન
हम एतम अंदर सब एतद गुह्यम अहम परम एतद ने मतलब एतम करी नाख्यो तो એટલે લિંગ બદલાઈ ગયું એતમ સંવાદે એતમ સંવાદમ ગુહ્યમ અતમમ પરમ યોગમ અને એને સંવાદ યોગ ગુહ્ય તો કહેવામાં આવ્યું ઘણી વાર કે અત્યંત રહસ્યમય છે અથવા તો મહાન રહસ્ય મૂલ્યવાન છે અને ગોપનીય છે અર્થાત એને રક્ષણ કરવા યોગ્ય છે અને યોગમ આ સંવાદ યોગ આ યોગમ શબ્દ છે ને એ સંવાદનું વિશેષણ છે અહમ પરમ યોગમ સંવાદમ આગળ જે સંવાદ છે એનું જ છે તો આ યોગ આ સંવાદમાં યોગ કહેવામાં આવ્યો એટલે શંકરાચાર્ય કહે છે યોગાર્થત્વા ગ્રંથોપયોગ કારણ કે સંવાદમાં યોગનો ઉપદેશ કરવામાં આવ્યો માટે સંવાદમાં યોગ કહી શકાય સંવાદમિમ યોગમેવ અને તેથી યોગનો ઉપદેશ કરવાના કારણે સંવાદમાં યોગ કહી શકાય યોગેશ્વરાત કૃષ્ણાત સાક્ષાત કથાયત સ્વયં એ મહત્વની વસ્તુ છે આ સંવાદ તમે સાંભળ્યો પણ સાક્ષાત યોગેશ્વર કહી રહ્યા છે પશ્ચિમે યોગમૈશ્વર એમ પણ કહેવાય ભગવાન યોગ પણ બતાવ્યો છે એ પ્રતિજ્ઞા પ્રદર્શન વૈશ્વરૂપ્યમ અથવા યોગમ નો અર્થ વૈશ્વરૂપ એમ કહી શકાય સાક્ષાત કથાયત સ્વયં સ્વયં કથાયત ઇતિયુક્તે સ્વયં ભગવાન કહી રહ્યા છે એટલે અહીંયા કહે છે નીલકંઠ મહારાજ अस्य महत्वभूतस्य निश्वसितम् एतद् यद् ऋग्वेद इति श्रुतेः तो बृहदारण्यक उपनिषद में कहेवामां आव्युं के ऋग्वेद यजुर्वेद वगैरह बधा शास्त्रों से तो भगवान ना निश्वास नी जेम प्रकट थयेला छे टूंकमां आ बधा शास्त्रों प्रकट करवाने भगवान कोई प्रकार नो प्रयत्न करवो नहीं पड्यो ए निश्वास जेम ए स्वयं प्रकट थाय तेम शास्त्रो एम प्रकट थयेला छे इति श्रुतेः स्वनिश्वसितम् वेदम् शिष्याचार्य परम्परया कथयतः यो ब्रह्मांड विदधाति पूर्वम तो भगवान स्वयं तो भगवान ने स्वयं उपदेश तो बे जन ने करो एक ब्रह्मा जी ने करो यो ब्रह्मांड विदधाति पूर्वम सृष्टि प्रारंभ कामा जमने स्वयं वेद भगवान एट ब्रह्मा जी ने उपदेश करो हमें वेद में प्रदान करो बीजो अर्जुन ने साक्षात बाकी तो बधा रूप में भगवान ने दावता एम कही सकते गुरु ना रूप में बराबर है ઉદ્ધવ ઉદ્ધવ બધું બરોબર છે પણ ખરેખર તો એટલે એ તો અત્યાર સુધીમાં એટલે સાક્ષાત કથાય તો સ્વયં તો આ પ્રકારનો ઉપદેશ જે છે એવું છે ને જે બ્રહ્માજીનો ઉપદેશ કરવામાં પછી આ ગીતા શાસ્ત્ર જેવી પછી પદ્ધતિનો ઉપદેશ હોવો જોઈએ ને બીજા બધા ઉપદેશ હોય તોય પણ આ ગીતા શાસ્ત્રમાં જે ઉપદેશ કરવામાં આવ્યો એ કક્ષા ઉપદેશ તો બીજે ક્યાંય થયો નથી ને આમ તો ભગવાને બધું હોય કહ્યું હોય ઘણા લોકોને કહ્યું હોય स्वनिश्वसितं वेदं शिष्याचार्य परंपरा कथयतः इति आयाति तदर्थं साक्षात कथयते इति तो भगवान ने जिवृते साक्षात ब्रह्मा जी ने वेद नु कथन करते वृते साक्षात अर्जुन ने कथन करे गीता सुगीता कर्तव्य किमन्य ही शास्त्र विस्तरे ही या स्वयं पद्मनाभस्य मुख पद्माद् विनिश्रुता स्वयं पद्मनाभस्य मुख पद्माद् साक्षात विनिश्रुता तो के भगवान ना मुख कमाली स्वयं प्रकट थया जी गीता जी सृष्ट्यादो ब्रह्मानं प्रतिव इदानीं अर्जुनं प्रति साक्षात कथयत श्रुतवानहं सृष्ट्या प्रारम्भा जो भगवान ने साक्षात ब्रह्मायन वेद नु कथन करू ते तो अत्यारे पण साक्षात अर्जुन ने कथन करू ये मैं सांभळ्यो कोई सामान्य वस्तु सांभळी पण नथी परंपरा नहीं भगवान कवि प्रमाण आपणे सांभळीए परंपरा थी नहीं आ तो साक्षात भगवान पासे सांभळ्यो तो भगवान एटले तेन भगवत अनुग्रह पात्रता ब्रह्मणा समत्वम स्वस्य द्योत्यते ब्रह्मा जी जेम भगवान अनुग्रह पात्र एम पण हूँ भगवान अनुग्रह पात्र थयो अर्जुन तो खरो ज खरो पण संजय पण अर्जुने तो साक्षात भगवान ना स्वमुखे गीता नु श्रवण कर्यू छता पण संजय मां कर्यू ने आम ब्रह्मा जी एवा भाग्य एवो हूँ भाग्यशाली थयो पछी लांबु प्रवचन आप्यो एतद ने वगैरह माटे કે જે શંકરાચાર્ય મહારાજે ટીકામાં લખ્યું નહીં એનું જરા થોડો વાંધાવસ્કા પાડે છે અહીંયા આગળ ચાલો એ મહત્વનું નથી પણ એટલે સાક્ષાત કથાયત સ્વયં આ પ્રકારે મેં આ સંવાદ સાંભળ્યો પરમ ગુહ્યમ વ્યાસ દિવ્ય ચક્ષુ યોગા યોગ અભિચાર સંવાદ યોગેશ્વરાત પરમશ ન પરે સ્વભાગ્યમ અભિનંદતે એમ કરીને પોતાના ભાગ્યને વખાણે છે કે ઓહો
શું ભાગ્યશાળી છું કે સાક્ષાત ભગવાન પાસે શરણ કર્યું. અત્ર ઇમમ ઇતિ પુલ્લિંગ પાઠ ભાષ્યકારૈ વ્યાખ્યાત ઇમમ. એદૈ નપુંસલિંગ પાઠસ્યૈવ યોગ શબ્દ સામાન્યકરણે વ્યાખ્યાનમ ઇતિ તદ વ્યાખ્યાતારઃ. પણ આનંદગીરી મહારાજ એક શબ્દને યોગ શબ્દ સાથે જોડે છે, તોય પણ યોગ પણ પુલ્લિંગ શબ્દ જ છે આમ તો. એટલા માટે અત્ર એતદ યોગમ ઇતિ અભેદન્વયે તો ગુહ્યપદ અપેક્ષા એતદ યોગમ. હવે એવું છે ને, એ પુમ નપુંસકલિંગ સામાન્યકરણ શક્યમ છે. એતદ યોગમ એમ કરે ને, એતદ યોગ સરખા ગુહ્ય છે ને, એટલા માટે આવો શબ્દ વાપરવામાં આવ્યો. પુમ નપુંસલિંગ સામાન્યકરણ શક્યમ છે, યત કિંચિત અશ્નદાવે ક્ષુદ ઉપહંતુ મિત્યાવ. ગમે તે ખાઈને પણ ભૂખ સંતોષવી, એ ભૂખ સ્ત્રીલિંગ હોય, ગમે તેમ વગેરે નપુંસકલિંગ એમ કરે ને, ગમે તેમ ખાઈને તેવી રીતે એતદ યોગમ ચાલે એમ કહેવા માંગે છે. કારણ કે આ યોગ તો છુપાવવાનો છે, એટલા માટે વિલિંગ અભી વ્યક્તું શક્યમ ઇતિ જ્ઞેયમ. ઇતિ હા, પૂર્વવૃત્તિ પુલ્લિંગ સંસ્કાર પ્રાવલ્યાત ઉત્તરત્ર ભિન્ન લિંગ વિશેષ લાભે પૂર્વ સંસ્કાર અનુનિવર્તતે ઇતિ. અંતેથી પૂર્વ પ્રવૃત્ત લિંગ સંસ્કાર યોગમ, એટલે યોગ શબ્દ નપુંસકલિંગ છે, યોગ પૂર્વ પ્રવૃત્ત લિંગ સંસ્કાર સંસ્કાર પ્રાબલ્યાત ઉત્તરત્ર ભિન્ન લિંગ વિશેષ લાભે. એટલે પહેલા લિંગના સંસ્કારની પ્રબળતાને કારણે પછી લિંગ બદલવું જોઈએ, એમાં પેલા સંસ્કાર પ્રબળ છે કે બદલાતું નથી, અને એટલા માટે આવું એક જ શબ્દ વાપર્યો હોય એમાં કઈ સામાન્યકરણ્ય વિલિંગ વ્યક્તું શક્ય વિધિ જ્ઞેય મંતેથી. આ બે જુદા લિંગ છે તો પણ સામાન્યકરણ્ય એ ટૂંકમાં એને સમર્થન આપે છે. શંકરાચાર્ય બહુ પડતા નથી એટલે એમણે તો એ તમે કરી નાખ્યું, એમનું કામ પતી ગયું છે. એટલે હવે આમાં હવે જાજી કથા પ્રસંગ છે એટલા માટે બહુ એને બહુ લંબાવતા નથી. સ્વયં સ્વેન પરમેશ્વરેણ અતિરસ્કૃત જ્ઞાનેશ્વર રૂપેણ કથાયતા વાચક્ષણાદ વાચક્ષણાદ. ટૂંકમાં ભગવાન પોતે જ કહ્યું કે હું તો તાન્યહમ વેદ સર્વાણી, હું તો બધું જ જાણું છું. કારણ કે મારું જ્ઞાન કેવું છે, કોઈ તિરસ્કૃત થયેલું નથી. ભગવાન સર્વજ્ઞ છે, એવા સર્વજ્ઞ ભગવાન વડે સાક્ષાત જેનું કથન થયું છે એ સંવાદને સાંભળ્યો. યથોક્તમ સંવાદ ભગવ શ્રુતવા કે ઉપેક્ષશે. સાંભળ્યું પછી શું તને થાય, તને કહ્યું થયું કે નહીં? આવો ભગવાન ને અર્જુન વચ્ચે સંવાદ, જે ભગવાન સ્વયં સાક્ષાત સ્વયં કહી રહ્યા હતા, એ સંવાદ સાંભળીને બસ બીજું કઈ ખરું થયું કે નહીં, કઈ ખરું ખરું કે નહીં? તો કે ના, એવું નથી. એટલે એ સંવાદ સાંભળવાના કારણે પોતાનામાં કયા પ્રકારની લાગણી જન્મી કે શું પ્રભાવ પડ્યો એની વાત કહે છે 75મા શ્લોકમાં કહે છે. રાજન સંસ્મૃત્ય સંસ્મૃત્ય સંવાદમિમમ અદ્ભુતમ કેશવાર્જુનયોઃ પુણ્યમ પશ્યામિ ચ મુહુર્મુહુઃ. રાજન સંસ્મૃત્ય સંસ્મૃત્ય ઇમમ અદ્ભુતમ સંવાદમ સંસ્મૃત્ય સંસ્મૃત્ય. ભગવાન આ રાહે રાજન આ અદ્ભુત સંવાદનું શ્રવણ કરી કરીને સ્મરણ સ્મરણ કરતા કરતા જ કેશવાર્જુન અદ્ભુતમ સંવાદમ, ભગવાન કેશવ અને અર્જુન વચ્ચેનો સંવાદ છે, પુણ્યમ અર્થાત પુણ્ય કરનારા, એનું સ્મરણ કરી કરીને મુહુ મુહુ ઋષ્યામે, મને વારંવાર મને હર્ષ થાય છે. આમ વારંવાર સ્મરણ કરીને વારંવાર હર્ષ થાય છે. એ કહે છે હે રાજન ધૃતરાષ્ટ્ર સંસ્મૃત્ય સંસ્મૃત્ય પ્રતિક્ષણમ સંવાદમ ઇમમ અદ્ભુતમ કેશવાર્જુનયોઃ પુણ્યમ શ્રવણાદપિ પાપહરમ શ્રુત્વા ઋષ્યામિ ચ મુહુર્મુહુઃ પ્રતિક્ષણમ. હે રાજન હે ધૃતરાષ્ટ્ર સંસ્મૃત્ય સંસ્મૃત્ય પ્રતિક્ષણમ, પ્રત્યેક ક્ષણે, એટલે કે આ સંવાદ તો કોઈ રીતે ભૂલાયમ છે જ નહીં, સતત મારી સ્મૃતિ પટ પર અંકાઈ ગયેલો છે. અદ્ભુતમ સંવાદમ અદ્ભુત અર્થાત નિત્ય નૂતન, બાકી તો એકની એક વસ્તુ આપણે યાદ કરીએ ક્યાં સુધી,
છેવટે એ પણ બધી વસ્તુ વાસી થઈ જાય. પણ નહીં, આ કેવું છે? નિત્ય નૂતન. આ ભગવાન ને અર્જુન વચ્ચેનો આ જે સંવાદ એવો અદભુત છે, જે નિત્ય નૂતન છે. માટે જેટલી વાર સ્મરણ કરો એટલી વાર નવી નવી જાણે સ્ફૂર્ણ નવો નવો આનંદ ના થતો હોય. કેશવાર્ધ પુણ્યમ સંવાદમ, પુણ્યમ એટલે શ્રવણાદવી પાપહરમ. માત્ર શ્રવણ કરવા માત્રથી પાપને હરી લેનારા પુણ્યમ, પુણ્યકરમ પાપહરમ છે. પાપનું હરણ કરનાર ને પુણ્ય પ્રાપ્ત કરાવનાર શ્રવણ માત્રથી. કેમ પુનઃ તદર્થાનુષ્ઠાને ને, તો શ્રવણ માત્રથી આ સંવાદ જો પાપ હરીને પુણ્ય કરાવનારો હોય તો અર્થનું સમજવું, એનું અનુષ્ઠાન કરો તો શું પણ થાય એમ કહેવા માટે કહે છે. શ્રુત્વા હૃષ્યામિ છે મુહુર્મુહુ પ્રતિક્ષણમ, પ્રત્યેક ક્ષણ મારામાં હર્ષ જન્મે છે. યત વિશ્વરૂપાખ્યમ રૂપમ સ્વગુણમ અર્જુનાય ભગવાન દર્શિતવાન ધ્યાનાર્થમ સદિદાનમ સ્તૌતિ. તો ભગવાને પોતાનું જે ગૌણ રૂપ વિશ્વરૂપ જે બતાવ્યું અર્જુનને, એ પણ ધ્યાન માટે ભગવાને બતાવ્યું છે, એનું ધ્યાન કરવું જોઈએ એવું પ્રદર્શિત કરવા માટે સંજય એનો વિશેષ કરીને ઉલ્લેખ કરે છે. સમગ્ર સંવાદનો ઉલ્લેખ કર્યો જેમાં વિશ્વરૂપ આવી જ ગયું, છતાં વિશ્વરૂપ કંઈક મહત્વની વસ્તુ છે. સંજયને માં એનો સૌથી વધારે પ્રભાવ પડ્યો. તદુપરાંત ધ્યાન કરવા માટે આ વિશ્વરૂપ એટલે એનું ધ્યાન કરવું જોઈએ એવું સૂચન કરવા માટે પણ જાણે કે અહીંયા એનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવે છે. તો 77મા શ્લોકમાં કહે છે, તચ્ચ સંસ્મૃત્ય સંસ્મૃત્ય રૂપમત્યદ્ભુતમ હરેઃ વિસ્મયો મે મહાન રાજન્ હૃષ્યામિ ચ પુનઃ પુનઃ. તચ્ચ હરેઃ અત્યદ્ભુતમ રૂપમ સંસ્મૃત્ય સંસ્મૃત્ય. અને ભગવાન હરિનું જે રૂપ છે, વિશ્વરૂપ છે, એનું પણ પ્રતિક્ષણ સ્મરણ કરે કારણે મહાવિસ્મયો મે મહાન રાજન, હે મહાન, હે રાજન, મને મહાન વિસ્મય થતો હોય છે. હૃષ્યામિ જે પુનઃ પુનઃ, અને પ્રત્યેક ક્ષણે એનાથી મને હર્ષ જન્મે છે. તેને ભાષ્યમાં તચ્ચ સંસ્મૃત્ય સંસ્મૃત્ય રૂપમત્યદ્ભુતમ હરેઃ વિશ્વરૂપમ વિસ્મયો મે મહાન રાજન હૃષ્યામિ ચ પુનઃ પુનઃ. બસ તચ્ચ સંસ્મૃત્ય સંસ્મૃત્ય હરે હે વિશ્વરૂપમ. આ રૂપમ કહે એટલે એટલો એમણે કહ્યું ભગવાન મહારાજે, વિશ્વરૂપમ ભગવાન રૂપનું સ્મરણ, કયા રૂપનું સ્મરણ કરીને સંજયના આ પ્રકારનો વિસ્મય થઈ રહ્યો છે? વિશ્વરૂપમ. ચતુર્ભુજ પણ હોય દ્વિભુજ પણ હોય, પણ નહીં વિશ્વરૂપમ. હરે હે અત્યદ્ભુતમ એવમ ઉક્ત્વા તતો રાજન મહાયોગેશ્વરો હરિ દર્શયામાસ પાર્થાય પરમમ રૂપમ ઐશ્વરમ. આ પ્રકારે જે પરમ ઐશ્વર્ય જે બતાવેલો ભગવાને, એનું સ્મરણ કરી કરીને પ્રત્યેક ક્ષણ હે રાજન મને મહાન વિસ્મય થાય છે. અતએવ હૃષ્યામિ ચ અહમ, તેથી એ વિસ્મયને કારણે પ્રત્યેક ક્ષણે મને ખૂબ હર્ષ જન્મે છે. કારણ કે આમાં તો બધા એતદ દર્શન બ્રહ્માણમીશમ દેશતઃ વિપ્રકૃષ્ટમ, મેં બ્રહ્માજીને દર્શન કરી રહ્યો છું અર્જુન જ્યારે કરતા દૂર દેશમાં રહેલું. વક્ત્રાણિ તે ત્વરમાણા વિશંતિ, આ ભીષ્મ દ્રોણ બધા ભગવાન આપના મુખમાં પ્રવેશ રહ્યા છે, એ તો ભવિષ્યની વાત છે. તો કાળમાં પણ જે દૂર છે પણ જોઈ રહ્યો છે, દેશમાં પણ દૂર છે પણ જોઈ રહ્યો છે. ભીષ્માદિક્ષેમ કરતલ અમલગવત દૃષ્ટવાન તચ્ચ જગત મિથ્યાત્વ અંતર એને સંબોધિત પ્રતિપાદિતમ વેદાંત કતકે. ચાલો જે હોય તો ટૂંકમાં પછી આગળ, એટલે આ બધું ક્યારે હોય જયારે મિથ્યા હોય ત્યારે આ પ્રકારે હોય શકે. અને છે કે દ્વયો બી કૃષ્ણાર્જુનયો નરનારાયણ સંવાદ છે પ્રામાણ્યાર્થમ પરમ ઉત્કર્ષમ દર્શયતી. આ કૃષ્ણ ભગવાન કૃષ્ણ અર્જુન નર ને નારાયણ વચ્ચેનો સંવાદ છે. અસે પ્રામાણ્યાર્થમ, આ તો કે પ્રમાણભૂત સંવાદ છે. પરમ ઉત્કર્ષમ દર્શયતી, આ સંવાદને કારણે સંવાદમાં પરમ ઉત્કર્ષ
આને કારણે સર્વોત્કૃષ્ટ અત્યંત ઉત્કૃષ્ટ જે થવાનો હોય મહાન ઉન્નતિ થવાની હોય એટલે સંવાદ કેટલો ઉત્તમ છે કે ઉત્કૃષ્ટ છે એ બતાવે છે એ સિદ્ધ કરવા માટે કે આ પ્રમાણભૂત સંવાદ છે એટલે કહે છે કેમ બહુના બસ તો વધારે કહેવાનું શું વધારે કહેવાથી શું એટલે 78મા શ્લોકમાં કહે છે यत्र योगेश्वरः कृष्णः यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिः ध्रुवानीतिर्मतिर्मम यत्र योगेश्वरः कृष्णः જ્યાં યોગેશ્વર કૃષ્ણ છે યત્ર પાર્થો ધનુર્ધર હે જ્યાં ધનુર્ધર પાર્થ છે તત્ર શ્રીહી ત્યાં શ્રી અર્થાત લક્ષ્મી છે વિજય હે ત્યાં જરૂર સફળતા છે ભૂતિ એ જ લક્ષ્મીની વિભૂતિ અર્થાત એનો વિસ્તાર છે ધ્રુવાનીતિ ત્યાં આગળ ન્યાય છે આ ધ્રુવા શબ્દ છે બધી સત્ય સાથે જાય ધ્રુવાશ્રીહી ધ્રુવ વિજય હે ધ્રુવ ભૂતિ ધ્રુવાનીતિ इति मतिर्मम आ प्रकारे मारी मते छे संजय के लिए मारो अभिप्राय छे राजन एम ना मान छे के संवाद गमे तेवो छे टूंकमां ज्यां योगेश्वर कृष्ण छे अने पार्थ धनुर छे त्यां ज बधुं छे अने बीजे क्यांय नथी ए मारो स्पष्ट अभिप्राय छे एम करीने महाभारतना युद्धना परिणाम विषे पण संजय पोतानो अभिप्राय जणावी दीधो आ श्लोकमां तो कहे छे भाष्यमां એટલે યસ્માદ અનંત ઐશ્વર્યયોઃ ભગવાન તદનુગૃહીતઃ અર્જુનશ્ચ યુધિષ્ઠિર પક્ષે અસ્તિ અતસ્ત્વયા જયાશા ન કાર્ય અનંત ઐશ્વર્ય ધરાવનાર ભગવાન અને ભગવાનનો કૃપાપાત્ર અર્જુન આ પક્ષમાં હોવાના કારણે હે ધૃતરાષ્ટ્ર આપે વિજયની કોઈ આશા ન રાખવી જોઈએ તો કહે છે ભાષ્યમાં યત્ર यस्मिन् पक्षे योगेश्वरः सर्वयोगानां ईश्वरः तत्प्रभवत्वात् सर्वयोगबीजश्च कृष्णः यत्र पार्थः यस्मिन् पक्षे धनुर्धरः गांडिव धन्वा तत्र श्रीः तस्मिन् पांडवानां पक्षे श्रीः विजयः तत्रैव भूतिः श्रियः विशेषो विस्तारो भूतिः ध्रुवा अभ्यभिचारणे नीतिः नयः इत्येवं मतिर्मम इति योगबीजस्य बीजश्च लख्यो छे परमार्थे यत्र योगेश्वरः कृष्णः એટલે અહીં ભગવાન આવે સંજય છેલ્લે કહે છે કે યોગેશ્વર કૃષ્ણ છે કૃષ્ણ તો યોગેશ્વર હોય એટલે એમને માટે તમે વિશેષ વાપરો કે ના વાપ છતાં પણ એમ કે ભગવદ્ ગીતામાં વિશેષ કહેવાય ભગવાન યોગેશ્વર છે સયોગાનામ ઈશ્વર બધા યોગનો અને બધા યોગી લોકોના ભગવાન ઈશ્વર છે તત્પ્રભવત્વાત સયોગ બીજસ્ય કારણ કે બધા યોગનો બીજ છે ભગવાનમાંથી જ પ્રગટ થયેલું છે ટૂંકમાં યોગી લોકો યોગને કારણે જે મહાબધી સિદ્ધિઓ પ્રાપ્ત કરતા હોય એ બધી સિદ્ધિઓનું ઉદ્ભવ સ્થાન તો ભગવાન જ છે અર્થાત ભગવાનની કૃપાથી જ કોઈ પણ કોઈ પ્રકારની નાની મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી શકે અને તેથી આ બધા યોગી લોકોના યોગનો પણ જે પ્રભાવ અર્થાત ઉત્પત્તિ તો ભગવાનમાંથી જ છે અને ભગવાન કેવા છે બધા યોગીઓનો પણ ઈશ્વર છે કે યોગના પણ ઈશ્વર છે યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર યસ્ય પક્ષે જે પક્ષમાં યત્ર પાર્થો ધનુર્ધર યસ્મિન પક્ષે ધનુર્ધર ગાંડિવ ધન્વા પાર્થ તો ગાંડિવધારી પાર્થ જે પક્ષમાં હોય એકલા યોગેશ્વર કૃષ્ણ ના ચાલે પણ આમ તો એકલા યોગેશ્વર કૃષ્ણ પર્યાપ્ત જ છે મેં કહ્યું તો ખરું કે ભાઈ તું અર્જુન યુદ્ધ કરે કે ના કરે રૂપે ઋતે વિત્વામ ન ભવિષ્યંતિ સર્વે
ये वस्तुता प्रत्यनिकेश युद्ध तू युद्ध करे के ना करे तो अपन आ बे पक्ष में एक उपस्थित थेला युद्ध तो कोई बचवा नहीं। एम कहे ने भगवान कहू कि भाई अर्जुन कशु करे के ना करे ये अगत्य नहीं। पर अर्जुन माटे अगत्य नु छे, भगवान माटे अगत्य नु नहीं, अर्जुन माटे अगत्य नु छे। अर्जुन करे के ना करे हमें बहु फेर पड़ जाए, ना करे तो संसारी रहे, करे तो मुक्त थाय। गांडीव एटले पार्थ, एटले धनुर्धर पार्थ है, एटले गांडीव धारण करनार पार्थ। यू कहनो हेतु एक छे के विसृज्य सशरम चावम योग संविग्न मानस है। आम पहला अध्याय एटले भगवद गीता प्रारंभ में कहवामां आव्युं के अर्जुन पोताना धनुष्य बाण नो त्याग करे दो। आ धनुष्य बाण नो अर्थ ए छे के साधन, तो मनुष्य हमेशा साधन એટલે પોતે ઉદ્યમ કરવો જ જોઈએ, પ્રયત્ન કરવો જ જોઈએ, અને તો ઈશ્વરનો અનુગ્રહ કામ લાગે। ભલે ને વરસાદ આવે ખરો, પણ એ વરસાદ અનુગ્રહ ક્યારે કામ લાગે? આપણે ભાઈ ખેતર ખેડ્યું હોય, બીજ રૂપિયા બધું કર્યું, ત્યારે પછી વરસાદ અનુગ્રહ કામ લાગે। તો ઈશ્વર અનુગ્રહ વરસાદ ભલે વરસતો હોય, પરંતુ આપણે એને ઝીલવો જોઈએ। અને ભગવાન અનુગ્રહ તો છે, પણ જ્યારે પાર્થ ગાંડ એટલે ધનુર્ધર બને, ત્યારે જ વાસ્તવમાં અનુગ્રહ જે છે એ કાર્યાન્વિત થાય। એટલે ટૂંકમાં ભગવાનના અનુગ્રહને કાર્યાન્વિત થવા માટે કે માધ્યમ જોઈએ, અને ધનુર્ધર પાર્થ માધ્યમ છે। ધનુર્ધર પાર્થ અર્થાત જે સાધન પુરુષાર્થ કરે એટલે મનુષ્ય। એટલે આ શ્લોક છે એ વ્યવહારિક ને આધ્યાત્મિક બંને સ્તરે લાગુ પડે છે। એ અત્યારે ખરેખર સંજય તો આનું વ્યવહારિક પરિણામ કહી રહ્યો છે, આધ્યાત્મિક પરિણામ તો આપણે જોયું છે। તત્પ્રસાદાન મયાચ્યુત, ભગવાન આપની કૃપાથી મારો મોહ નષ્ટ થઈ ગયો, મને સ્મૃતિ પ્રાપ્ત થઈ, મારો સંદેહ દૂર થઈ ગયો, હું કર્તવ્યમાંથી મુક્ત થઈ ગયો, હું મુક્ત થઈ ગયો, કૃતાર્થ થઈ ગયો, એ થયું। આધ્યાત્મિક ઉન્નતિ તો બતાવીશ, પણ વ્યવહારિક આપણે એમ કહેવાય ગીતા શાસ્ત્ર માત્ર આધ્યાત્મિક ઉન્નતિની જ વાત કરે છે, તો શું આપણા બધા મહાપુરુષો કે ઋષિમુનિઓ કે આચાર્યો શું એમના ભૌતિક સમૃદ્ધિ કે વ્યવહારિક સમૃદ્ધિ પ્રત્યે એ લોકો શું ઉપેક્ષિત હતા, ઉદાસીન હતા? એમણે એની કોઈ ચિંતા કરી જાય તો કે ના ના, સિદ્ધાંત એ છે કે જ્યાં આધ્યાત્મિક ઉન્નતિ હોય ત્યાં જ ભૌતિક ઉન્નતિ હોય, ત્યાં ધ્રુવા નીતિ કે ધ્રુવાશ્રી હોય। એક ધ્રુવા શબ્દનો પ્રયોગ કરે છે, ધ્રુવ અવ્યભિચારણી, આ સાજ આવે ને ક્યારે જાય નહીં। એટલે કદાચ ભગવાન અનુગ્રહ ના હોય અથવા ધનુર્ધર પાર્થ ના હોય ઉદ્યમ કર્યા વગર, એટલે ધર્મ એનું ગાંડી જે ધર્મનું ધર્મ બતાવે છે, ધર્મનું લક્ષણ છે। ભગવાન રામચંદ્રજી હંમેશા ધનુર્ધર છે ને, રામ વિગ્રહવાન ધર્મ, ભગવાન રામચંદ્રજી હરતા ફરતા ધર્મનું સ્વરૂપ છે, તેમ તેવી રીતે ધનુર્ધર પાર્થ આ ધનુષ્ય છે ધર્મ, બંને પ્રકારનો ધર્મ, એક તો વ્યવહારનો ધર્મ અને બીજો પરમાર્થનો ધર્મ। આ ધનુષ્ય બહુ મોટી વસ્તુ છે। ધનુર્ગૃહિત્વ ઉપનિષદમ મહાસ્ત્રમ શરમ હિપાસા નિષિદમ સંધયિત આયમ્યત ભાવગતેન ચેતસા લક્ષ્યમ તદેવાક્ષરમ સૌમ્ય વિદ્ધિ। આ તો ધનુર્ધર પ્રણવને ધનુષ કહેવામાં આવ્યું મુંડકોપનિષદ, તો મુંડકોપનિષદમાં પ્રણવ ઓહંકારને ધનુષ્ય, બ્રહ્મને ધનુષ્ય કહેવામાં આવ્યું, અને આપણા અહંકારને અંતઃકરણ બાણ કહેવામાં આવ્યું। તેથી આ પ્રણરૂપી ધનુષ્ય પર આપણા અંતઃકરણરૂપી અહંકારરૂપી બાણને આપણે સંધાન કરીને બ્રહ્મરૂપી લક્ષ્યને વિંધવું જોઈએ। એટલે આધ્યાત્મિક સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે પણ ધનુષ્ય જોઈએ। કેવું ધનુષ્ય છે? પ્રણવરૂપી ધનુષ્ય, એ શાસ્ત્ર ભગવદ્ ગીતારૂપી ધનુષ્ય। આ પ્રણવ ઓમકારણ બ્રહ્મ, એ બ્રહ્મનું જ આખું અહીંયા વિસ્તાર છે ને ભગવદ્ ગીતા કે બધા ઉપનિષદ। અને તેથી આધ્યાત્મિક ઉન્નતિ માટે પણ ધનુષ્ય જોઈએ, પરંતુ એ હોય તો ભૌતિક ઉન્નતિ સામે ચાલી ના આવશે। જે સમાજમાં આધ્યાત્મિક ઉન્નતિ છે ત્યાં જ ત્યાં સંવાદિતા છે ને, ત્યાં પરસ્પર સહકાર છે, સંવાદિતા છે, કોઈ ઈર્ષ્યા નથી, સ્પર્ધા નથી, એ પ્રકારનું વાતાવરણ જ્યાં આગળ સધાય ત્યાં આગળ તો લક્ષ્મી આવે ક્યાં જવાની હતી? લક્ષ્મીદેવને રહેવું ક્યાં ગમે? આપણે એને મારી પાસે લઈ ગયા પછી આવીને જતા કે આ બધું મને ગમતું નથી, પણ એમને રહેવા માટે યોગ્ય વાતાવરણ ઉત્પન્ન કરવામાં આવે તો બધું જ રહે। તેથી જ્યાં આ હોય એટલે જ્યાં યોગ્ય પુરુષાર્થ હોય, ધર્મ પર આધારિત પુરુષાર્થ હોય, જ્યાં ભગવાન અનુગ્રહ હોય, બંને જોઈએ। ટૂંકમાં જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે બે વસ્તુ જોઈએ, એક તો પ્રયત્ન અને બીજો છે દૈવમ। આ કાલને પણ પ્રયત્નમાં જ ગણી લેવાય, ટૂંકમાં કાલને કંઈ જુદું કરવાની જરૂર નથી। આમ તો પ્રયત્ન દૈવમ, કાલ દૈવમ, પ્રયત્ન ક્યાં સુધી કરવો જોઈએ એ તો બરાબર, એ પ્રયત્નનો ભાગ છે। એટલે પ્રારબ્ધ અને પુરુષાર્થ બે વસ્તુ જીવનમાં છે,
એકલું પ્રારબ્ધ ને ઈશ્વરનો અનુગ્રહ, પણ માત્ર ઈશ્વરનો અનુગ્રહ પર્યાપ્ત નથી, પુરુષાર્થ જોઈએ, અને માત્ર પુરુષાર્થ પર્યાપ્ત નથી, ઈશ્વરનો અનુગ્રહ પણ જોઈએ. બસ આ બંનેનો સુભગ સંયોગ ત્યાં થાય, ત્યાં આગળ તત્ર શ્રી વિજય ભૂતિ ધ્રુવાનીતિ મતિર્મમ, ત્યાં બધું છે, મને કોઈ શંકા જ નથી. એટલે હિન્દુસ્તાનની અંદર કે દુનિયાભરમાં જે લોકોની માન્યતા છે કે આ ભગવદ્ ગીતાનો ઉપદેશ તો માત્ર નિવૃત્ત લોકો માટે છે, જેમને કશું કરવાનું નથી, અથવા આપણા શાસ્ત્રો તો આ ભૌતિક સિદ્ધિઓ કે સમૃદ્ધિની ઉપેક્ષા કરે એવું છે જ નહીં. એ લોકો જાણે કે ભૌતિક સિદ્ધિ પણ ક્યારે પ્રાપ્ત થાય, જ્યારે આંતરિક સિદ્ધિ હોય ત્યારે. ભૌતિક સમૃદ્ધિ ક્યારે પ્રાપ્ત થાય, જ્યારે આંતરિક સમૃદ્ધિ હોય ત્યારે. અને આંતરિક સમૃદ્ધિ વગર કદાચ ને ભૌતિક સમૃદ્ધિ આવે તો પણ એ જાજે ટકવાય નથી. અને એવી ધ્રુવાશ્રી ધ્રુવાનીતિ આ પ્રકારે અવ્યભિચારની, એટલે કહ્યું ને હિરણ્યવર્ણામ હરિણીમ સુવર્ણ તસ્રજામ, હા યસ્યામ હિરણ્યમ વિંદેયમ ગામશ્વમ પુરુષાણમ અશ્વપૂર્વામ રથમધ્યામ હસ્તિનાદ પ્રબોધિનીમ શ્રીયમ દેહ ઉપહવે. બરાબર છે, ટૂંકમાં હાથી ઘોડા ને બધા એમ આપણે આગમાં અપાય નહીં, જે ક્યારે આવ્યા પછી જાય જ નહીં, ટૂંકમાં નહીં અપા અપાય નહીં, અર્થાત જે આવ્યા પછી ક્યારે જાય નહીં પ્રકારની સ્થિતિ. મને લક્ષ્મી તો જે કેવી જોઈએ, જે આવ્યા પછી જાય નહીં એ પ્રકારની લક્ષ્મી. તામ આવહ જાત વેદો લક્ષ્મીર મનપગામિની અનપગામિની, બરાબર છે, એટલે હિલ અગ્નિ મને અનપગામિની ક્યારે પણ ન જાય એ પ્રકારની લક્ષ્મી લાવી આપ. ગાંડિવ ધનવા તત્ર શ્રીહી લક્ષ્મી, ત્યાં લક્ષ્મી એટલે સમૃદ્ધિ. સમજાયા મહાત્મા, સમૃદ્ધિ કોને કહેવાય? એટલે માત્ર પૈસા જ સમૃદ્ધ, બધી વસ્તુઓ સમૃદ્ધિ, ભૂતિ બધે વૈભવ, બધા બધું વસ્તુ અનુકૂળ બને, બધી વસ્તુને અનુકૂળતા હોય, એટલે કુદરતને અનુકૂળતા હોય. ભગવાન આવવાનો હોય ત્યારે પૃથ્વી અને જળ અને બધા જ તત્વો અનુકૂળ બની જાય, આ બધા પ્રકારને અનુકૂળતા. ભૂકંપ થયો ને ફલાણું થયું ને ઢીકણું થયું ને આવું આવું નહીં, ત્યાં શ્રી એટલે શું, જ્યાં આગળ બધી વસ્તુ અનુકૂળ હોય. શ્રી લક્ષ્મી વિજય સફળતા પરમ ઉત્કર્ષ, વિજયનો અર્થ કે મારામારી કરીને વિજય પ્રાપ્ત કરો નહીં, પણ જીવનમાં પરમ સફળતા પરમ ઉત્કર્ષ આપણો પ્રાપ્ત થાય. વિભૂતિ ગજાદિ રૂપે શ્રેય વિસ્તાર, એ લક્ષ્મીદેવી આવી ને અહીંયા પછી બરોબર આઠે દ્વારકા આવ્યા પછી જાય નહીં અને તો વિસ્તાર પામે. જે તો ચંચલમ છે, ચંચળ છે ને, લક્ષ્મી સ્તોય તરંગ ભંગ ચપલા, આમ જાણે કે પેલું જળનો એક જળનો તરંગ કેવો ચપળ હોય, તૂટી જાય તો એમ લક્ષ્મી આવીને તરત ચાલી જાય. પણ આ લક્ષ્મી કેવી છે? ધ્રુવા, એટલે આવે પછી વિભૂતિ. વિભૂતિ એટલે એ લક્ષ્મીનો જ વિસ્તાર. ગજાદિ રૂપે તસ્મિન પાંડવાનામ પક્ષે શ્રી વિજય તત્ર વિભૂતિ, શ્રી વિશેષ વિસ્તાર, એ શ્રીનો વિશેષ વિસ્તાર વિભૂતિ. ધ્રુવ અવ્યભિચારી સર્વત્ર સંબંધનીયમ, આ ધ્રુવા શબ્દ છે ને બધે જ ત્યાં સંબંધિત કરવો જોઈએ. ભૂતિ ધ્રુવા અવ્યભિચારી નીતિ, ત્યાં જ ન્યાય હોય, ત્યાં જ પ્રામાણિકતા હોય, એટલે કે પ્રામાણિકતા માણસ બહાર રહી ના શકે. અને લક્ષ્મી આવે તો પ્રામાણિકતા જતી જ રહે, જો યોગ્ય માર્ગે લક્ષ્મી ના આવે તો પ્રામાણિકતા રહે જ નહીં, કારણ કે એ લોભાવનારી છે. અનેક પ્રકારના અર્થ ઉત્પન્ન લક્ષ્મી કી સામાન્ય નથી, આવીને બહુ ઉપદ્રવ કરે. લક્ષ્મી પણ આવીને અત્યંત ઉપદ્રવ કરે જો લક્ષ્મીને યોગ્ય માર્ગે પ્રાપ્ત કરવામાં ના આવી હોય. પણ ધ્રુવાનીતિ ત્યાં ન્યાય ક્યાં હોય, પ્રામાણિકતા ક્યારે હોય? એ લક્ષ્મી જ્યારે યોગ્ય રીતે ઈશ્વરની કૃપાથી આવી હતો, ઈશ્વર કૃપા ના કરતો આવીને જતી રહે. ભગવાન નારાયણ છે જ્યાં નિવાસ કરો ત્યાં લક્ષ્મી આવે ને, યત્ર યોગેશ્વર કૃષ્ણ, જ્યાં યોગેશ્વર કૃષ્ણ ત્યાં લક્ષ્મી સામે ચાલી ના આવે, અને ત્યાં જ રહે, એમના વક્ષસ્થળ પર નિવાસ કરનારે છે, ક્યારેય ભગવાનથી વિયુક્ત થાય જ નહીં. એદત સર્વમ તસ્મિન પક્ષ સ્થિતિ મમ મતિ નિશ્ચય હે, આ પ્રકારે આ પક્ષમાં બધું જશે તો એ પ્રકારનો મારો નિશ્ચય છે. સર્વયોગ જ્ઞાનમ કર્મ છે તસ્ય બીજ શાસ્ત્રીય જ્ઞાન વૈરાગ્ય, એવું કહેવામાં આવ્યું કે જ્ઞાન અહીંયા યોગ નો અર્થ જ્ઞાન અને કર્મ, કર્મ અને જ્ઞાન કરવામાં આવ્યો. એનું બીજ તો કે જ્ઞાન વૈરાગ્ય, શાસ્ત્રીય જ્ઞાન અને શાસ્ત્રીય વૈરાગ્ય છે આ યોગ અને જ્ઞાનનું બીજ છે. તદ્દી ભગવદ અધીનમ, એ પણ ભગવાન અધીન છે. તદ અનુગ્રહ વિનસ્ય તદ યોગાત,
ટૂંકમાં ભગવાન અનુગ્રહ હોય તો યોગ નું બીજ પ્રાપ્ત થાય. યોગ એટલે કર્મયોગ અને જ્ઞાન યોગ. એનું બીજ પણ કહ્યું તો કે જ્ઞાન વૈરાગ્ય. તો જ્ઞાન વૈરાગ્ય રૂપી બીજ હોય તો કર્મયોગ ને જ્ઞાન યોગ શક્ય બને. એ જ્ઞાન વૈરાગ્ય ક્યારે પ્રાપ્ત થાય? ભગવાન અનુગ્રહ હોય ત્યારે. એટલા માટે કહેવામાં આવ્યું કે ભગવાન આ બધા યોગના બીજનું પ્રભોસ્થાન છે. અતઃ યોગ તત્ફલયો ભગવત અનુગ્રહાય તત્વાદ ભગવત યોગેશ્વરત્વમ. તેથી આ યોગ ને યોગ નું ફળ એટલે જ્ઞાન એ ભગવાન અધીન હોવાને કારણે ભગવાન યોગેશ્વર કહેવામાં આવ્યા. રાજ્ઞઃ ધૃતરાષ્ટ્રસ્ય સ્વપુત્રેષુ વિજયાશામ શિથિલીકૃત્ય. આ રાજા ધૃતરાષ્ટ્ર છે એને હજી પણ કદાચ મનમાં સંશય હોય કે મારા પુત્ર નો વિજય થશે તો એની અપેક્ષાને શિથિલ કરી નાખ્યા. શિથિલ ત્યાં તત્ર વિજય કહી દીધો. પાંડવેશુ જય પ્રાપ્તિ ઐકાંતિક ઉપસંહરતી. અને પાંડવોનો જરૂર નિશ્ચય વિજય થવાનો છે. હે ધૃતરાષ્ટ્ર, તમારા પુત્રના વિજયની કોઈ આશા ન રાખશો એવું સ્પષ્ટ સંજય ધૃતરાષ્ટ્ર છેલ્લે કહી દીધું. આ પ્રકારે સમગ્ર ગીતા શાસ્ત્ર ઉપાય ઉપેય ભાવે નિષ્ઠાદ્વયસ્ય પ્રતિષ્ઠાપિતત્વાદ. આ ભગવદ ગીતામાં ઉપાય અને ઉપેય બે પ્રકારની નિષ્ઠા, લોકેસ્મિન દ્વિવિધા નિષ્ઠા. એક નિષ્ઠા દ્વિવિધ અર્થાત બે પ્રકારની અથવા તો બે તબક્કાની નિષ્ઠા એનું પ્રતિપાદન કરવામાં આવ્યું. ઉપાય ઉપેય ભાવે નિષ્ઠાદ્વયસ્ય છે પ્રતિષ્ઠાપિતત્વાદ. એક ઉપાયરૂપ નિષ્ઠા એટલે કર્મયોગ, એક ઉપેયરૂપ નિષ્ઠા એટલે જ્ઞાનયોગ. કર્મનિષ્ઠા પરંપરા જ્ઞાન નિષ્ઠા હેતુ. આમ કર્મનિષ્ઠા કર્મયોગ છે, એ અંતરકરણ શુદ્ધિ દ્વારા આ જ્ઞાન કે જ્ઞાન નિષ્ઠા માટે સાધન બને. તો કર્મનિષ્ઠા અને જ્ઞાન નિષ્ઠા, કર્મનિષ્ઠા જ્ઞાન નિષ્ઠા દ્વારા મોક્ષ નો હેતુ બને. જ્ઞાન નિષ્ઠા તો સાક્ષાત એવો મોક્ષ હેતુ. આ જ્ઞાન નિષ્ઠા એ સાક્ષાત મોક્ષ નો હેતુ છે. ઇતિ શાસ્ત્રાર્થ ઉપસંહર્તમ ઇતિ ભગવાન મહારાજ શું કહે છે? મતિર મમ ઇતિ શંકરાચાર્ય મહારાજ ઇતિ. આ પ્રકારે આ બંને નિષ્ઠા ઉપાય ઉપયભૂત નિષ્ઠા છે એ સમાપ્ત થઈ. એટલે મહાત્માઓ કે ભગવદ્ ગીતાનો પહેલો અક્ષબ્દ કયો? ધર્મ. અને બીજો છેલ્લો કયો? મમ. એટલે મમ ધર્મ ટૂંકમાં આ ધર્મશાસ્ત્ર એમ બધું સમજાવતો હોય છે. તો અનેન અષ્ટાદશાધ્યાયન સમસ્ત ગીતા શાસ્ત્રાર્થમ વિસ્તરત સંક્ષેપતસ્ય ઉપસંહરતા. 18મા અધ્યાયમાં ભગવાને વિસ્તારપૂર્વક ગીતાનો સંહાર કર્યો અને છેલ્લા બે શ્લોકમાં સંક્ષેપનો ઉપસંહાર કર્યો. એક સંપ્રદાય પ્રવર્તકાદે અનાયાસેન સર્વશાસ્ત્ર જ્ઞાનફલમ કૈવલ્યમ ભવતિ પ્રકાશિતમ. અને જે આ ભગવદ્ગીતાનો આ ભગવદ્ગીતાનો ઉપદેશ છે એ ઉપદેશ સંપ્રદાય એટલે ચાલુ રાખશે એ બધાએ સંપ્રદાય પ્રવર્તન કરનારાઓને જરૂર મોક્ષ પ્રાપ્ત થશે, સર્વ જ્ઞાન શાસ્ત્ર ફળ કૈવલ્ય પ્રાપ્ત થશે એ પણ કહ્યું. નિષ્કામ કર્મણામ પરમેશ્વર આરાધનક્ષરણ શુદ્ધ ચિત્તસ્ય ભક્ત વશીકૃત પરમેશ્વરસ્ય લબ્ધ તત્ પ્રસાદસ્ય તત્વજ્ઞાનાધિકારેણ તત્વ સાક્ષાત્કારાત કેવલાત અન્ય નિરપેક્ષાત મોક્ષેતિ ગીતા શાસ્ત્રાર્થ સંગ્રહ. સમગ્ર ગીતા શાસ્ત્રનો સંગ્રહ અર્થ કયો? નિષ્કામ કર્મણામ, નિષ્કામ કર્મ પરમેશ્વર આરાધન લક્ષણે તો પરમેશ્વરની આરાધના કરવાના જેને કરવું જેનું લક્ષણ છે એવા નિષ્કામ કર્મથી ચિત્ત શુદ્ધિ થાય. ભક્તિવશી કે પરમેશ્વર છે લબ્ધ તત્પ્રસાદ અંતો. આમ ચિત્ત શુદ્ધ થાય એટલે આપણા ભક્તિભાવનો ઉદય થાય. એ ભક્તિભાવને કારણે ભગવાન વશીકૃત થાય, ભગવાન આપણા વશમાં આવે. એને વશમાં કરવાની જરૂર છે, એને નાથવાની જરૂર છે. ટૂંકમાં એ વશમાં તો દર્શન દે. આમ ભક્તિ એને નાથવાની નહીં પણ એને વશ કરવાની જરૂર, ખુશ કરવાની જરૂર છે. ભક્તિ વશીકૃત પરમેશ્વર છે લબ્ધ તત્પ્રસાદ. તો આ પ્રકારે ભક્તિભાવને કારણે પ્રેમને કારણે જે ભક્ત માટે આ પરમેશ્વર વશીકૃત થયો એને કારણે જેને ઈશ્વરનું પ્રસન્નતા આ પ્રસાદ અનુગ્રહ પ્રાપ્ત થયો. તત્વજ્ઞાનાધિકારીણા એ પ્રકારે તત્વજ્ઞાનનો અધિકારી બન્યો. કેવાનું ભાવે છે કે ભગવાનની આરાધના રૂપે નિષ્કામ કર્મ કરવામાં આવે ત્યારે ધીમે ધીમે અંતઃકરણ શુદ્ધ થતું જાય, ભગવાન પ્રત્યેના ભક્તિભાવનો ઉદય થતો જાય, ભગવાન અનુગ્રહ ભગવાન વશીકૃત થયો એટલે ભગવાન અનુગ્રહ પ્રાપ્ત થતો જાય. એમ કરવાને કારણે ધીમે ધીમે આપણે તત્વજ્ઞાન અધિકારી બનતા જઈએ. આ રીતે કર્મયોગ આપણને ઈશ્વરનો અનુગ્રહ પ્રાપ્ત કરાવે અને તત્વજ્ઞાન અધિકારી બનાવે. તત્વ સાક્ષાત્કારાત કેવળાત અન્ય નિરપેક્ષાત મોક્ષ. એ દ્વારા પછી તત્વનો સાક્ષાત્કાર થાય,
तो बीजा कोई प्रकार ना साधन अपेक्षा वगैरह आ तत्व साक्षात्कार से आपने मोक्ष प्राप्त था। आ गीता शास्त्र में क्या मायू जिन विस्तार की चर्चा आ सर्वधर्मान परित्यज्य इस श्लोक दरमियान शंकराचार्य महाराज करे। भगवद गीता में अनेक बड़ा वाक्य कहे ज्ञानाग्नि सर्वकर्माणि भस्मसात कुरुते अर्जुन। अर्जुन ज्ञान तो अग्नि है बदा कर्म ने भस्म करी नाखे वगैरह वगैरह। नहीं ज्ञान है सदृशम पवित्र में विद्यते अज्ञान समान पवित्र करनारू कोई न थी। ज्ञानम लब्ध्वा पराम शांतिम अचिरेण अधिगच्छति। अज्ञान प्राप्त करने शीघ्र पराम पराम शांति ने प्राप्त करे। गच्छन्ति पुनरावृत्तिम ज्ञान निर्धूत कल्मषाः। अज्ञान थी जमन कलमश अर्थात पाप दूर थी गयो छे ये लोग अपनावृत्ति मोक्ष ने प्राप्त करे। यही वे तय सर्ग ये शाम साम्य स्थित मन असाम्य अर्थात ब्रह्मवादन मन निश्चय है ये तो अही जे लोग संसार ने जीती लीधो छे। अभी तो ब्रह्म निर्वाण वर्तते विदितात्मनाम जमने विदित अर्थात ब्रह्म नु ज्ञान छे ये लोग अही जीवन जीवन पशी पण हमेशा मुक्त छे। ज्ञानवान माम प्रबद्यते घना जन्म पशी आ ज्ञानवान मने प्राप्त करे छे। एम करने तत्व ज्ञान थी साक्षात मोक्ष प्राप्त थाया छे वा घना बधा वाक्य भगवान ने कहा। तो भक्ति ने बात तो करी छे नथी करी गई। पुरुषस्य परपार्थ भक्त्या लभ्यस्तनन्या वही पार्थ ये परमात्मा अनन्य भक्ति थी प्राप्त था। ये भक्ति ज्ञान लक्षण भक्ति ये भक्ति के विषय ज्ञानेत्वात्मयमेवत ये ज्ञान लक्षण भक्ति समझवानो। चतुर्विधा भजन्ते माम आर्तो जिज्ञासुरर्थार्थी ज्ञानी च भरतर्षभ वगैरह वगैरह माम ये भक्ति एट्ले ज्ञान लक्षण भक्ति समझवानी। आ प्रकार भक्ति साधन छे अने ज्ञान साध्य छे अने ज्ञान मोक्षनु साक्षात साधन छे। आ प्रकार गीता शास्त्र में उपदेश करवामां आवे जे बधा उपनिषद ना उपदेश ने अनुरूप छे ब्रह्म वेद ब्रह्म यो भवति वगैरह। आ रीते संपूर्ण गीता शास्त्र कांड त्रयात्मकम शास्त्रम पद वाक्यार्थ गोचरम आदि मध्यांत षटकेषु व्याख्यायाः गोचरीकृतम व्याख्याया गोचरीकृतम। आ त्रण कांड नु शास्त्र छे अने आदि षटक मध्य षटक अंत षटक आम त्रण षटक नु आ शास्त्र छे। અને સંક્ષેપમાં અને વિસ્તારમાં એકને એક એક આ વસ્તુને કહેવામાં આવી અને જે સ્વયં ભગવાન વડે કહેવામાં આવ્યું ભગવાન વેદવ્યાસ વડે જેને ગ્રથિત કરવામાં આવ્યું ભગવાન શંકરાચાર્ય જેની વ્યાખ્યા કરવામાં આવી અને આનંદગીરી મહારાજ વડે જેની ટીકા કરવામાં આવી એ પ્રકારનું આ શાસ્ત્ર પણ સમાપ્ત થયું। અને મધુસૂદન મહારાજ પોતાની ટીકાની સમાપ્તિ આ શ્લોકથી કરે છે વંશી વિભૂષિત કરાત નવનીરદાભાત પીતાંબરા દ્રોણબિંબ ફલાધરોષ્ઠાત पूर्णेन्दु सुंदर मुखाद अरविंद नेत्रात कृष्णात परम क्यों वितत्व हम न जाने। तो कृष्णात परम क्यों वितत्व कृष्ण जी परमा पर कृष्ण जी चढ़िया तो कोई तत्व हो आए यूं जानत हूं अर्थात कृष्ण जी चढ़िया तो कहीं ना थे। वंशी विभूषित करात जिमना कर्म वंशी से वासड़ी से नव निर्दाभात तो मेघ श्याम जमना वर्ण से पीताम्बरा जिम पीताम्बर धारण करेल से અરણબિંબ ફલાધરોષ્ઠા જેમનો અધરોષ્ઠ છે એ અરણબિંબ એટલે લાલ ચણોઠી જેવો છે પૂર્ણેન્દુ સુંદર મુખાત જેમનો મુખ પૂર્ણચંદ્ર સમાન સુંદર છે અરવિંદ નેત્રા જેમનો નેત્ર કમળના પત્ર સમાન તો કમળના પત્ર સમાન સુંદર અને અનુગ્રહની વર્ષા કરનારા છે એવા કૃષ્ણની ચઢિયા તો આ જગતમાં બીજું કોઈ હોય જ ના શકે। અને આ રીતે બધાએ ટીકાકારો ખૂબ બધી ભાવ બધા ભાવ સાથે આપણો સમય રહ્યો નથી હવે પણ બહુ સુંદર પોતાનો ભાવ પ્રગટ કરે છે અને ભગવાન પ્રત્યેનો મહાન કૃતાર્થતા ઉપકાર કે ભગવાનથી અનુગ્રહિત થયા ઉપકૃત થયા એમ કહીને કૃતજ્ઞતા પ્રગટ કરે છે પોતાના ગુરુઓ પ્રત્યે અને ગીતા શાસ્ત્ર પ્રત્યે ભગવાન પ્રત્યે બધા પ્રત્યે મહાન કૃતજ્ઞતા પ્રગટ કરતા આ બધા જ પોતાનું વક્તવ્ય સમાપ્ત કરે। ॐ तत्सत् इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे
मोक्ष संन्यास योगो नाम अष्टादशोध्याय। मोक्ष संन्यास योग तो मोक्ष नु नाम संन्यास, मोक्ष रूपी संन्यास एटले आत्मज्ञान एमां निष्ठा, एनो आज मोक्ष नु नाम संन्यास। ये 18 अध्याय नो मुख्य विषय है। तो शुरुआत में बीजी बड़ी बात भगवान करी उत्तरार्ध अंदर आज मुख्य विषय से एनु निरूपण थयो। आ प्रकारे 18 अध्याय समाप्त थयो। तो छेल्लो श्लोक पण त्रण वार बोलिए ने सर्वधर्मान पण त्रण वार रहते। यत्र योगेश्वरः कृष्णः यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिः ध्रुवामेतिर्मतिर्मम। यत्र योगेश्वरः कृष्णः यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिः ध्रुवामेतिर्मतिर्मम। यत्र योगेश्वरः कृष्णः यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिः ध्रुवामेतिर्मतिर्मम। सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज अहं त्वा सर्वपापेभ्यः मोक्षयिष्यामि मा शुचः। सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज अहं त्वा सर्वपापेभ्यः मोक्षयिष्यामि मा शुचः। सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज अहं त्वा सर्वपापेभ्यः मोक्षयिष्यामि मा शुचः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेव। शङ्करं शङ्कराचार्यं केशवं बालरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ।